છોકરાનું છે કથા સમજાવીને જાગ્રત રાખવા પડે આપણે ઇન્વોલ્વ. એના લગે કથામાં ભાઈ ભાગ લઈ લીધી હતી. ઊંચા માણસ કરે કે ઢોર કરે બોલો તો? પછી અગિયારસ ઢોર રે કે માણસ રે? માણસ. મંદિરમાં માણસ આવે કે ઢોર આવે? અને માણસ નો કરે શું કહેવાય? જો અમે ઢોર ને જ બોલ્યા, અમારા માટે નું કે તમારા છોકરા કે આપણે બે દિવસ થી સાંભળી છીએ કથા વાર્તા. પેલા ત્યારે શું સાંભળ્યું આપણે? કે આપણું મન છે સ્થિર કરવું, સારા વિચારો કરવા, કોઈને હેરાન થાય એવા વિચારો ન કરવા, દુઃખી થાય એવા વિચારો ન કરવા. કોઈ પણ નિર્ણય મન લે છે આપણે, નિર્ણય પ્રમાણે આપણી પ્રવૃત્તિ ચાલે છે. બીજા દાડે શું વાત કરી આપણે? કે પરિવારમાં પણ સંપ રાખવું, સહન કરવું. મહાન સ્વામી મહારાજ પોતે ગરડામાં આવેલા, ગુરુ પધાર્યા પહેલા પહેલા વર્ષ પહેલા, અને રાત્રે બે વાગ્યાની રૂમમાં લાઈટ ચાલુ હતી. હું રાત્રે બે સપાટી કરવાની જોઈ ગયો. રૂમમાં બારી બહાર ખુલ્લા આગળ ટ્યુબલાઇટ ચાલુ છે. એટલે હું ગયો રૂમમાં તો સોફા બેઠા થશે આથી પણ બોલાવા છે. મેં કીધું કે ના કઈ જોઈએ છીએ કે ના તે ભૂલી જાઓ. તમે કેમ રાતના બે વાગે બેઠા? બહુ પૂછ્યું ને તારે બોલ્યા કે મસરા બહુ કાઢે છે. હવે જો મચ્છરદારી હતી એમની ગાડીમાં, બે સંતોષ એવા માતા. પણ કોઈને પૂછવું હોય મારે જવાની કે મચ્છર કેવા છે ગઢડામાં, કોઈ શું કીધું બહુ ખાસ નથી એમ. આપણે નહીં કોઈને રસ્તો પૂછ્યો શું બોલે? લગભગ તો રસ્તો આમ જાય છે, લગભગ આલે કે પરફેક્ટ ગઈ રસ્તામાં ક્યાંય ચડી ગયા. હવાર સુધી જાગ્યા મહાન સ્વામી, પણ નાઈ ધોઈ અને પૂજા કરીને આરતી મારી જા, પણ સેવકોને કયા કીધું નહીં. હસવા મળે યાદ ના કરે એવું કે મચ્છરદારી ગાડીમાં છે, ગાડીમાં જોઈએ ત્યારે પંખો ફાવે નહીં, એસી ફાવે નહીં, અને લાઇટ હોય તો મચ્છરા ન કરે, ઓછા કરે, ખબર પડે કરે. અંધારામાં તો કરડી જાય પછી ખબર પડે, અંધળામ કરવા આવે ત્યારે ખબર પડી જાય. પણ સહન શક્તિ જમણી ગુણ છે. મહાન સ્વામી અપાસ કર્યો, યોગી બાપાએ કીધું કે કાલ બીજો અપાસ થશે નિર્જળા, એનું શરીર તો પહેલેથી હુક લકડી છે કરી નાખો. કે આ તો હજી છ મહિના પહેલાની પોતે સારપુરમાં પ્રસંગ કીધો, મીઠાનો કાર સાંભળેલો છે. ત્રણ અપાસ નીચે રાખેલા, ચોથા દાડે પાણ કરવા ગયા બાપા કે ચોથો અપાસ થશે. હા, પાંચમા દાડે બાપા કે પાંચમા અપાસ થશે. અને પાંચમા દાડે નહીં પણ પાંચ અપાસ કર્યા પછી છઠ્ઠા દાડે સવારમાં લીંબુ મગાવીને શરબત બનાવ્યું, બાપાના દર્શન કરવા ગયા, શરબત મૂકી તો કોઈ પી ગયું. લીંબુ ફરી મળે નહીં યોગી બાપા વખતે, ફ્રીજ નહીં મંદિરમાં, કોઈ સગવડ નહીં. મોહન સામે પૂછ્યું નહીં કે કોણ પી ગયું, કશું જ નહીં. આજે પાંચમા ધપ્પા હોય એટલું માણસને ભારે પડે. આપણે બધા મહેનત સખત કરીએ છીએ પણ થોડા ખાટું થઈ અને આપણે બગાડી નાખીએ કોઈની જોડે, પરિવાર જોડે, કંઈ ગુસ્સો કરીને નાના મોટા એવા નિર્ણય કરી નાખ્યા, બોલી ગયા આપણે, કંઈ બહુ વિચારીને વાણી વાપરવી. અમે લોકો સાવરકુંડલા ગામ છે, એક અમરેલી જિલ્લાનો તાલુકો છે, 1.5 લાખની વસ્તી છે. આવું મંદિર છે એના સરસ, પણ એક રૂમ નહીં મંદિરમાં. પ્રમુખ સ્વામી ઉતારો મંદિરમાં જ હતો, ઉનાળો હતો. અમારા લોકોને અપાસ હતો, અમારે 6-7 સંતોને અપાસ હતો. 20 સંતો હતા બાપા પહેલાં, 11 નથી પણ 5 એમને અમાસ ને નાની ઉંમર હોય આપણી, ત્યારે આપણે 8-10 અપાસ કરતા હતા મહિનાના. અને આપણે જાણીએ છીએ મોટા ભાગે યુવાન સંતોને નિર્જળા હોય, કોઈ દવા લીધી હોય, ઉંમરવાળા હોય તો ભરા લે, બાકી નિર્જળા હોય. હવે એમની રાત્રે 10:30 હરી વખતે કીધું કે લીંબુ હોય તો લાવો, કે સ્વામી માર્કેટ બંધ થઈ ગઈ હોય, તમારે વહેલા બોલવું જોઈએ. અત્યારે ઉનાળા લીંબુ મોંઘા હોય, કોઈના ઘરે ના હોય. હવે સવારમાં પાણી પીએ તો સીધું પેટમાં વાગે, એટલે મેં કીધું કે તમે જોવો ને તપાસો કરો. બિચારા સારા હતા તમારી કહેવાથી, બાઇક લઈ ઘરે ઘરે ગયા, બબી લીંબુ ભેગા કરીને ઘણા બધા લીંબુ લઈ આવ્યા, આદુ લઈ આવ્યા, કોકનું ઘર નજીક હતું ને બરફ મુકાયો ફ્રીજમાં. અને સવારમાં બાપા આગળ છે ભૂતેલા પ્રમુખ સ્વામી, અમે બધા ફરતા ભૂતેલા, બાપા નીચે જ ઉતા ગયેલું પાછું પ્લાસ્ટિક પાથરેલું, એમાં ફરતા અમે બધા હોઈ ગયેલા. અને અમને ઊંઘ આવે નહીં રાત્રે, ઉનાળો હોય, સારંગ હોય, તમને ખબર નહીં હોય કે સંતો પાણી જવાનું હોય ને આકાશીમાં પાણી જવાના ભૂંગળા, એમાં ડાટા મારી દે એટલે 6 ઇંચ પાણી ભરી દે એટલું અગાશીમાં, એમાં સંતો હોય દેડી નહીં. બસ અપાસ બહુ લાગ્યો હોય ઉનાળામાં, તડફડિયા મારે આમ શરીર લાય લાય થઈ ગયું હોય, પાણી હોય ને, પાણી હોય ને તો થોડી ઠંડક લાગે.
અમે જ્યાં કેટલ કહેવતો સારંગપુરમાં, આપણે યોગી તીરથ સ્વામી ઓળખો તો મિધારી વાળા, અત્યારે સાતમીમાં છે એ આવ્યા કેટલ કેમ્પમાં, સારંગપુરમાં હતો કેટલ કેમ્પમાં, ઢોર બધા પાણી પીવું, અમારે 2011 ઉંદાળો હતો તો હાથમાં પાણી લઈને યોગી તીરથ સ્વામી કહે આ ઢોરને કેટલું બધું સુખ નહીં કે પાણી પીવાય, આપણે પી કોઈ ન પીવાય જશે, થઈ જવું છે આપણે તો બિચારા એટલો બધો અપા લાગેલો નહીં. અમે યુવકમાં એક છોકરાને અપા કરેલો ભાવનગર, પાણી પીવાય જ નહીં કીધું, તે રાત્રે 10 વાગે એમને બોલાવ્યા કે જો હું જીવું છું મરી ગયો છું, મને એટલો બધો અપા લાગેલો, મરી ગયો તો બોલતા હોય આપણે, કોઠીર બાપાને લોહીની ઉલટી થતી તો યોગી બાપા પાણી પીવાય ના પડે, અપા પેલા તાપ બહુ કરતા, અત્યારે તો તાપ આપણે ઓછું થયું, આવો અત્યારે તાપ છે ને ઓછું થઈ ગયું, આવો પેલા તો બહુ તાપ કરતા લોકો, અત્યારે શરીર એવા રહ્યા નથી તપ કરે એવા, અન્નમય પ્રાણ લખ્યા છે કળજુગમાં, હવે એની સરબત બનાવ્યું કારણ કે વહેલા ઉઠી ગયા અને બેટરીને અંજવાળે અમે પૂજા કરી લીધી, નીચે હોલ હતો અને ઉપર અગાશી રૂમ એક કઈ નહીં, દાદરો ઉતરવાનો હોય ને નીચે ખાંચામાં સંદાસ બાદ, એટલે સરબત ક્યાં બનાવું, બાપા હુતા હોય સંતો હુતા હોય, 3 વાગ્યા ઉઠી ગયા પૂજા પાઠ કરીને એટલે 4 હવા 4 સરબત બનાવવા ગયા, તો દાદરાના ખાંચામાં લીંબુનું સરબત બનાવ્યું, વાદુ નાખી સંતો સરબત સરસ બનાવે, તમે શું કરો આખો જગ બને 2 લીંબુ નાખીને ફ્લેવર જેવું લાગે આપશું બધું, અમારે હું 1 પહેલા 2 લીંબુ નાખી, અમારે કઈ ભાવ પૂછવાના હોય ને, સરસ બધું બને, અને સંતોને આશરો લેતા કઈ લીંબુ બહુ દુર્લભ નથી પણ સરસ સરબત બનાવ્યું, અપવાસ હતો ભગવાનને ધરાવ્યું અને અવડી પવાલી ભરીને બનાવ્યું, કારણ કે 1 પહેલા તો શાકવાનું શું થઈ જાય, પછી એમ કીધું બાપાના દર્શન કરીને આપણે પાણા કરવા છે, એટલે ઉપર બાપા હુતા હતા દર્શન કરવા ગયા, સ્વામી જાગી ગયા, સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો કે પાણા કર્યા સંતો, કીધું બાપા સરબત બનાવ્યું છે અને તમે નાવા જાઓ ને એટલે પી લેશું, સ્વામી તરત નાવા ગયા, અમે નીચે ગયા તો પવાલીમાં ટીપો સરબત નહીં, એટલે હરિભક્તો બહુ મોટી સંખ્યા ઉતારો હતો હોલમાં બધા હુતેલા, અને અમે વિશ્વાસ રાખ્યો કોઈ સિક્યુરિટી મૂક્યા નહીં કોઈ, પછી મેં એટલે સરબત ગાઈ ગયો કે તમારી પ્રસાદી વધીને પી ગયા, અપાસ નતો પણ તોય આખી રાતના અપા કહેવાય પણ આમ ના કહેવાય, કીધું તેને કે ક્યારે ધરાવતા હતા અને ઠાકોરજીને નામ કરતા હતા બનાવતા હતા અમારે વધારે તો મૂકી દેતા, પ્રમુખ સ્વામી મહારાજે અમને પહેલો પ્રશ્ન પૂછ્યો, મેં કીધું બાપા અમારું પાણનું સરબત હરિભક્તો પી ગયા અપા નતો તો એ લોકો, સ્વામી કહે તમે કઈ બોલ્યા નહીં ને, પ્રમુખ સ્વામી કહે બોલવા વસ્યો નતો, તમે આવ તો સ્વામી કે 2 અપવાસ નું પુણ્ય ભગવાન આપશે આપણી સેવા થઈ ગઈ, હરિભક્તો પીધું તો સેવા થઈ ગઈ આપણી, કે મહારાજ તમારી પર રાજી થશે, અને બાપા જમવા બેઠા તારે 2 લાડુ અમને આપ્યા પ્રસાદી બપોરે, એ સાહેબ સ્વામી લાડુ કેમ આપ્યા, સ્વામી કે તમારું સરબત પી ગયા હરિભક્તો, તમે કઈ બોલ્યા નહીં એટલે મેં રાજી થયા, મહિનો ધારણા પાના કરીએ તો એ પ્રસાદ નથી આપતા બાપા, સમૂહમાં હોઈએ આપણે બસ કાઢી હોય બારી આગળ બેઠા બીજા કોઈ કઈ બેસી જાય ઉતરા ઉતારે, હવે ન ઉઠે તો શું કરી, કારણ કે એવું ઘરમાં એવું બને બધે બનવાનું જેવું, અમુક બાણા બાથરૂમ ઘરમાં એકાતું હોય ને પેલો હાબુ ઘસ ઘસ કરે ઉતાવળ હોય કકડે કકડે કરે, એટલે એમાંથી નાનું મોટું આવું ઝીણું ઝીણું બહુ બનતું હોય છે ઘરમાં, પણ યોગી મહારાજ પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે સારી પ્રેરણાઓ મળે, આપણે પહેલા તને વાત કરી જે વ્યક્તિમાં સારા ગુણ છે સદગુણો એ મેળવા વગર જીવને ક્યારેય શાંતિ નહીં થાય, ક્યારેય કોઈને નહીં થાય, કારણ કે આપણે બધા એ કથા સાંભળવા આવી છે, હવે એ કથા તો અત્યારે પૂરી પૂર્ણાવતી થઈ જશે, આવી તો કેટલી કથા સાંભળી રાખી આપણે, પાણીમાં અંદર બેસી જઈએ ત્યારે શું શીખે થોડુંક પીવું જોઈએ આપણે, બુડી જઈએ તો તારે શીખે કે આવ થઈ જાય, એમ થોડીક કથામાં આપણે બેઠા પણ કથા આપણામાં બેસે થોડી, કે મને કંઈક લાગુ પડે છે આ કથા, યોગીજી મહારાજ પોતે એક ગામમાં ગયા છે, ગામનું નામ છે રામોદ, ગોંડલથી ગઢડા જઈને ડાબી સાઈડે 10 કિલોમીટર આવે છે રોટસ મંદિર 2 માળ, એ રામોદ ગામમાં જ મોહનભાઈ પટેલ આપણા સત્સંગીને બાપાને વાત કરી કે બાપા અમે માળ લીધો છે મકાનનો તો તમે પ્રસાદીનો કરવા આવો, યોગી મહારાજે માતમ સ્વામી બળદ ગાડામાં ગયા, મોટર તો હતી તે વખતે 10 કિલોમીટર બળદ ગાડામાં ગયા, 10:30 પહોંચ્યા, એ મોહનભાઈ વાત કરી સ્વામી અમારે ઉપર માળ લીધો છે એ પ્રસાદીનો કરવા તમે રસોઈ કરો ઉપર, અને અમે 20 જણા જમનારા છીએ અમારા કુટુંબ નહીં ભાઈઓ, એક સાધુ રસોઈ કરો ને એક સાધુ કથા કરો, અમને એ વખતે ગેસ નહીં કુકર નહીં ઉભા રસોડા નહીં વોશબેસિન કઈ કઈ શું મળે નહીં નળ કે કઈ, યોગીજી મહારાજ કેવા દયાળુ, માધ્યમ સ્વામીને ચોઈસ આપી કે તમારે રસોઈ કરવી છે કે કથા કરવી છે, આજે ઘરમાં સાસુ હોય તો 2 પત્ની હોય દીકરાની તો એ પોતે કામની વહેંચણી કરતા હોય, એ દીકરાને પોતે પુરુષો કરતા હોય, તમે આમ કહી નાખજો તેમ આમ કહી નાખજો, પણ હામાને સેટ થયું કે ન થયું આ તમે બોલ્યા નહીં, પછી કામ સિવાય આપણે બોલાવે નહીં કોઈ, એટલે આપણે લાગે કે ઘરમાં મારું કોઈ નથી, પણ યોગી મહારાજે સોય સાહેબ સ્વામી તમારે રસોઈ કરવી છે કે કથા કરવી છે, કોઈ પણ વ્યક્તિ પણ છોડવાનું નાના પ્રશ્નને કોઈ દાડો નાના નહીં સમજવાના,
આ છોકરાઓ નાના નાના બેઠા છે, એનું મન તોડવું નહીં કોઈ નહીં. તમને અત્યારે ખ્યાલ નહીં આવે, ઝાડ હોય ને એને ડાળ ફંટાળી હોય થોડીક, કે બેટ હોય ને ઝાડ નાનમાં, એ મોટું થાય એવું ને એવું રહે, પછી સરખું સીધું ના થાય. આ કોઈ બાળકોના મન તોડવાનું નથી કોઈ. અને બહુ જ ભાઈઓની દેવી પડે, બહુ જ યોગી મહારાજ આપી છે, તમે કલ્પના ના કરો ને એટલી આપી છે. કંઠી પહેરાવી એક ને તો વાર તોડી નાખી બાપા સામે સામે, બાપા કે બહુ પડ્યા તો લાવો બીજી બાંધી દો. કરમસદમાં બાપા કથા કથા થઈ, નાનો બાળક આવ્યો કે મને ચાંદલો કહી દો, ચાંદલો સભા. બાપા પોતાની પૂજા કરી ચાંદલો કહી, પેલા ઠેલા નહોતા કોઈ ડબલ્યુ. છોકરો કે પેલું પીળું પીળું કહી દો. બાપા ચંદન ઘસી તિલક કરીને હરીશો બતાવ્યો. પાછો કે મને પાન પીડું આપો ને, નીકળું છું કે પાન નથી. બાપા કે બનાવી લેવાય કાઢું. આ યોગીજી મારા એક એક બાળકને, આજે બાળકો લાખો છે આ બીએપીએસમાં, એક એક બાળકને બાપાએ પોસા નાખ્યું છે બહુ જ. આજે એક છોકરો આવ્યો હતો અગિયારમાં માં, પણ તો ક્યાં બેઠો છે, તું આવ્યો છે મારી રૂમમાં, તું આવ્યો છે. હવે જો એને અહીંયા ભણે છે અગિયારમાં ધોરણ, છ મહિના થઈ ગયા. અમે એને વાત કરી કે તું ભાઈ આપણી સાદરાલીમાં ભણ, અગિયાર બાર ધોરણ ઘરમાં કરશે છોકરો, કદાચ પર્સેન્ટેજ ઓછા આવશે કે ના પાસ થશે, શું કરશો? છોકરાની જિંદગી અત્યાર સુધી 10 વર્ષથી ભણે છે કેજીમાંથી, અને બારમા ધોરણમાં તો કંઈક ફેલ થયો અથવા ઓછા ટકા આવ્યા, એને જે લાંડ લેવાની હોય ને એ તમે નહીં અપાય. એને સાતરાલીમાં જ મુકાય, ઘરમાં તો ટીવી ને ફોન ને હગાવાલા કઈ કઈ ઘરમાં ડાયલા કરતો, છોકરાને મન જ નો રહે ઘરમાં. પાછો બસમાં અપડાઉન કરે છે નડિયાદ, એટલે હવા કલાક જવાનું, હવા કલાક આવવાનું, એટલે 2.5 કલાક એના રોજ બગડે બસમાં. એ 2.5 કલાક બગડે એનું મગજ બગડે, એ બસમાં જ ઉતરીને વાંચવા બેહ તો છોડે નહીં મને. એનું છોકરા કેવા હોય બસમાં, એટલે વાત કરી. પછી એની જો મેં એને કીધું તારે વિદ્યાનગર ભણવું છે, સારંગપુર ભણવું છે, નડિયાદ એ કે મારી સ્કૂલ ન બદલતા, નડિયાદ એપીસીમાં રહેશું પણ સ્કૂલ એ નહીં રાખતો. હવે પપ્પાની ઈચ્છા એવી હતી કે સ્કૂલ બદલવી છે, હવે આને નથી બદલ્યું, એને પપ્પાને બદલી છે. હવે એને શું કરવું પડે કે તમને સમજાવવું પડે, તમને સમજ ના પડે એવું કોઈ બોલવું નહીં. એલોપેથિક દવા છે ને રોગને દબાવી દે છે, અને આયુર્વેદિક દવા છે ને રોગને મૂળમાંથી કાઢે છે. માથું દુખે એ ટીકડી જાય છે પીઠમાં, મેટાસિન કે લેમોલેટ જે આપણે લેતા હોય, અને દુખું માથું દુખતું બંધ થાય છે, એ ભાગ બેરો થઈ જાય છે. દુખાવો એટલે નથી દેખાતો આપણે, દુખાવો પથરી થઈ અંજેશન માર્યું પથરી નીકળી નથી, દુખાવો બંધ થયો, ગમે ત્યારે હવે પછી ફરી દુખશે. એમ કોઈ પણ માણસનો પ્રશ્ન છે ને, ત્યાં ભાદરા ની અંદર પ્રમુખ સ્વામી હતા, અને એક ભાઈના દીકરા લઈને આવ્યા કે બાપા આને ડોક્ટર બનાવવો છે, મારી મારી પત્નીની બેની ઈચ્છા છે, એને પરસેન્ટેજ બહુ આવ્યા છે બારમા માં, તેમ આજ્ઞા કીધું ના પડે મારે એન્જિનિયર થવું, તેમ આજ્ઞા કીધું ડોક્ટર નું ભણે. છોકરાને પ્રમુખ સ્વામી પૂછ્યું કે તારે ડોક્ટર થવું કે એન્જિનિયર, કે મારે ડોક્ટર થવું જ નથી. હવે આ પ્રમુખ સ્વામી આખી નિર્ણય લેવાનો છે, બાપા છ છોપડી બનેલા છે. પ્રમુખ સ્વામી મારા 40 લાખ વ્યક્તિને મુલાકાત આપી છે, કેટલો બડો અનુભવ હોય લોકી રીતે જોવો એમ. 1971 માં બાબા યોગી બાબા ધામમાં ગયા, પ્રમુખ સ્વામી આ બીએપીએસ નું સુકાન સંભાળ્યું, અને 2012 સુધી પ્રમુખ સ્વામી રોજ 300 માણસ ને મુલાકાત આપતા, જમે પછી હો માણસ મળવાળા હોય, બપોરે હોય, સાંજે હોય. સુરતમાં 18,000 હતા, અહીંયા વિદ્યાનગર બાબા જમીને પછી મુલાકાત શરૂ થઈ, અને પથ્થર મૂક્યો નાસ્તા પછી. સ્વામી કેમ પથ્થર લેવા નાસ્તો કરી બેઠા, ઘડિયાળ સામું જોવો 12:30 વાગ્યા, એક જ પ્લોટ થઈ પછી ત્યાં મુલાકાત 2 વાગ્યા. રોજના 8 પત્ર, એટલે 7 લાખ પત્ર લખ્યા છે પ્રમુખ સ્વામી મારે. એટલે કેટલો અનુભવ વ્યક્તિને હોય. કોઈ ડોક્ટર હોય રોજના 2 દર્દી જોવે, એક ડોક્ટર એવા કરે રોજના 70 દર્દી જોવે, તો 2 ડોક્ટર વાળાને 10 વર્ષનો અનુભવ હોય ને, એટલો 70 દર્દીને જોઈ ને 2 વર્ષનો અનુભવ થઈ જાય, કારણ કે બહુ એને થઈ ગયું. તમે કોઈક વાર 5 વાળી રસોઈ બનાવો, રસોઈ એને કેટલો અનુભવ થઈ ગયો હોય. અમારા ઘનશ્યામ તો આંખો વીછી નાખે ને, બટાટા પૌવા બનાવે તમે બીજું ખાવા જ નહીં, આમ આંખો વીછી મસાલા નાખે, દાળ ગમે એમ થાય દાળ જ પીવું. લાખ માં રસોઈ બનાવે તો એવો ટેસ્ટ આવે, અમુક તો રસોઈ બનાવે નામ પાડવું પડે આપણે, હું શું છે આ હોય છે કે નહીં. તો કોઈ પણ વ્યક્તિ હવે આ છોકરાને ભણાવવાનો છે, હવે એની કારકિર્દી એનું જીવન બાકીના 60-70 વર્ષ પૃથ્વી પર રહેવાનું છે. જો સારી ડિગ્રી નહીં લે, અને ડિગ્રીઓ બધા કેવી લેવી, એના કેટલા પગાર રાખે, આપણે બધી વાતો કરી છે. બધા છોકરાને મા બાપને બહુ જ સજાગ રહેવું પડે. તમારી સંપત્તિ તમે આને આપવાના છો, તમે જે કઈ કમાવો છો, જે કઈ તમારી આબરૂ છે, એ બધું તમે છોકરાને હવાલે કરવાના છો. તમારી આબરૂ પૈસા કોઈનો નાખે, એને ખરાબ સોબત ન થાય, ગાળું બોલતો ન થાય, ચોરી કરતો ન થાય. આપણે બહુ ડિટેલમાં વાતો કરી છે, પેલા દાડે બીજા દાડે થોડી કરી છે. એક એક છોકરાના કપાળમાં તિલસાન હોવો જોઈએ, માતા પિતાને જાગ્રત રહેવાનું. મહેરબાની કરીને કોઈ બેડી તમાકુ પીતા નહીં અહીંયા, જીવનમાં નહીં અહીંયા, એટલે મંદિરમાં નહીં, ક્યારેય નું અડાય. તો તમે યાદ કરાવજો પછી વાત કરું રામોજી. પણ વ્યસન છે ને એ જીવનની બરબાદી છે, યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિ આજે તમારા ગામમાં નથી દારૂ પીવા તો કોણ દારૂડિયો સુખી થયો, લાવો એક નામ આપો. એનું શરીર, એની આબરૂ, એના પૈસા બધું ખલાસ થઈ જાય. કોઈ વિશ્વાસ નો કરે દારૂડિયાનો, અને દારૂડિયા જોડે બેહાય પણ નહીં. તમારે પ્યાલામાં દૂધ હોય પણ તમે દારૂ નથી કરો, દૂધનો પ્યાલો ભરી પીવો ને, આ દૂધ ભરી લોકો શું જાણશે આ દારૂ પીવે, કે દુકાન દારૂ ની છે. ખરાબ માણસ જોડે બેહો ને તમારું નામ ખરાબ થઈ જાય. કોઈ જે કોઈ વ્યસન કરવું નહીં, અહીંયા બારણ સાંભળો છો ને
એ ખાલી સાંભળી જતું જ રહેવાનું, તમારે છોડી દેવાની છે. આ વાઇટ પહેર્યું છે ને માસ્ક, તમાકુ છોડી દેજો, તમે બધાને છોડવાની થાય, બોલાય બોલાય બધા ચાંદલા કરવાના છે. અને તમને ઉભા છો કોઈ બાયકો નીકળી જાય તમારે ધ્યાન રાખવાનું, વ્યસન નહીં કરવાનું. શેના માટે વ્યસન કરો છો? હું એમાં વિટામિન, અમે સંતો છે 1120 જેટલા, અમે ચા કોફી કોઈ જાય નથી, કોઈ પીણું પીતા નથી, અમને કેમ ઉતરતો જ નથી. અને તમે દારૂ પીને હું સુખી થઈ ગયા? કોઈની પત્નીને ગમે છે દારૂ પીવી, તમાકુ ખાય? આજે હું તમને આ ભગવાનની સાક્ષી હાથ ડાળીને બોલું છું, મેં કેટલાય માણસોને કેન્સર થતા જોયા છે તમાકુથી. અમારે ગામ છે, તમે સાંભળ્યું છે, ઉગામેડી ગામ છે, આ સુધી સ્વામી સાંભળ્યું છે, ઉગામેડી ગામ, 6 જણના ગાલ કપાયા છે. એક નાના રાજકોટમાં આપણો સંસ્કૃતિ મેં 3 વાર પાણી આપ્યું, આજે મરણ પથારી છે ભાઈ, અડધી રોટલી માણ ખવાય છે, હું ખબર કાઢી આવ્યો, એના દીકરાને કેન્સર થઈ ગયું છે. આજે નાની ઉંમર છે, છોકરો હજી ભણ્યો નથી, આજે બેન વિધવા થશે, આજે કેટલી લાચારી ભોગવ છે, આપણે જતા રહે છે પછી કોણ કમાવાળું ઘરમાં. ના, એક જગ્યાએ હું ગયો હતો, એક દામનગર ગામ છે, મારી બાજુ બેઠા બેઠા તમાકુ ખાય, બિલ્ડિંગ મટીરિયલની દુકાન છે. મેં કીધું તમાકુ કેમ ખાવ છો ગુટકા? પછી પહેલા મેં શું પૂછ્યું, બાજુ બેઠા હતા ને એને ખાડો હતો કાલે, મને ખબર પડી ગઈ હતી કે ઓપરેશન કર્યું છે કેન્સરનું, પણ આપણે એવું કેમ કહીએ? મેં કીધું કઈ વાગ્યું હતું ભાઈને પૂછ્યું, તો કે ના ના કેન્સર થયું હતું. પેલો ભાઈ માવો ઘસે છે તમાકુ, માવો તો દૂધનો હોય તો કચરો, માવા કેમ એ ગુટકો ખાય છે ને, એ ભાઈ મારી બાજુ બેસી મને કે એને કેન્સર થઈ ગયું છે કેમ? તો કે ગુટકા બહુ ખાતા હતા. તમે કેમ ખાવ છો? તો કે જેને સીમાવન થાય તેને પ્રાર્થના કરવામાં ન થાય, અને એની 45 વર્ષની ઉંમર છે, મને સમજતો નથી. હમણે હું ઉકાઈ બાજુ તો 8 જણે દારૂ છોડ્યો, એક અન્ના કરી નામ છે, મહારાષ્ટ્ર છે, માલિશ કરવાનો કામ. 15 વર્ષ નો હતો ત્યારથી દારૂ પીવે, કેટલો નો પીવે? 15,000 નો દર મહિને. અને એની પત્ની એને છોડી દીધો, એટલે ઘરમાં રહે પણ બોલે નહીં, એની જોડે રહેવા નહીં, એને મજૂરી જેમ રાખે અને છોડી દીધો દારૂ. રેડિયો પછી હવે મરી જાઉં, મારા પગ પકડી છોકરી ખાતે આવું નો નો એને ફોન આયા જ કરે, બે દારૂ દારૂ છોડ્યો છે. આજે તમને દારૂ બગાડનારા બહુ છે, યાદ રાખજો, લપસણામાં એવું નહીં ખેડૂત લપસે, બધાની લપસી જાય, બગાડનારા બહુ મળશે. ખવડાવે છે તમને, જે પીવડાવે છે ને એ કોણ કરાવે છે? મિત્રો કરાવે છે, તમારે હાસુ સસરા કે મા બાપ નહીં, એ ભાઈ બંધ ના કહેવાય. પરિવારનું પતન કરે, જેની પત્ની વિધવા થાય, જેના છોકરા આધાર વગર થઈ જાય, એવો રસ્તો બતાવે ને, એ કોઈ અહીંયા બેઠા ને પારાની ફળ સુધી આ છે આજે, કે કોઈને વ્યસન કરવાનું નહીં બસ. અને ભગવાને સમય આપ્યો છે, કેમ સત્સંગમાં નથી આવતા? આપણે અઠવાડિયે બધાને સભા ભરવી જોઈએ, ભગવાન તો જ તેડવા આવશે. નોકરી કરે કોણ પગાર આપે? આજે લોકો સર્વિસ નથી કરવી, પગાર ઓછો જોઈએ, લેશન નથી કરવું, ભણવું નથી, બસ 12% પાસ થવું છે મારે, ભક્તિ નથી કરવી, ભગવાન લેવા આવવા જોઈએ મને બસ. ભગવાન એવી રીતે ક્યાંથી લેવા આવે? અને એમને લેવા આવે તો બી સાચો કામ થઈ, પરિવાર છોડી દે, ઘરે રહીનો આનંદ કરીએ. આપણે બધાના જીવનમાં બધું કાઢવાનું છે, અઠવાડિયે સભા ભરવી એટલે ભરવી જ, યાદ રાખવાનું. મારું સૌદાર અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે. તમે આખી દુનિયા ઘરે મૂકી દો, લંડન ની રાણીનું મૃત્યુ થયું વર્ષો પહેલા, એને કીધું કે હું અડધું રાજ આપી દઉં, જો મને કોઈ 3 કલાક જીવવા દે ને અડધું રાજ એને લખી દઉં. કોણ જીવડી કે મૃત્યુ કોઈને છોડે નહીં. બ્રહ્માનંદ કહે, ખબરદાર બંદા, દેખ કાલ કિસી કો ના છોડતા. બીજી એક ડેન્જર વાત એ છે કે કોઈની નેગેટિવ વાત કરવી નહીં, કોઈ નહીં, નાના મોટા બધા બેઠા ને કોઈની હાઈ લેવી નહીં. તમને થોડીક વાત કરી છે ત્યાં પારાયણમાં, કોઈનો દ્રોહ ના કરવો, કોઈનું વાંકું ન બોલવું, આપણી ભગવાનની ઈચ્છા આપ્યા આપણે એની ધ્યાન રાખજો. આપણે શું લેવા દેવા છે? સોમા વશ ને પરમા ખસ, એટલું બસ. જૈનો એવું બોલે, સોમા વશ પોતામાં, પરમાથી ખસી જા, બસ એટલું જ કરવાનું છે. કોઈ જે વાંકું બોલવું નહીં, કોઈ નહીં. આપણે શું છે? સ્વામિનારાયણનું ભજન કરતો કરતો નરકમાં જાય એવું લખ્યું છે. સંત ચાલે ત્યાં આગળ ચાલુ, સંત સુવે ત્યાં હું જાગું રે, મારા સંતની નિંદા કરે ના કોળ સહિત ભાંગું રે. સંત એટલે ભક્તો બધા સમજવાના, તમે બધા જ. કોઈ દાડો કોઈનો પાપ ન કરવા, કોઈની નેગેટિવ વાત હોય, કોઈની ભૂલ હોય, હવે કઈ આપણી ભૂલ થશે, આપણે કઈ સિદ્ધ થઈ ગયા છીએ. લખ્યું છે, શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મતે. ભગવાન કહે છે નારદજી ને, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચાર અહોરી ચલે, સંત સાચે જગ માહી ફીરે જીનકો નિરંતર દુઃખ દે, બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુનિ નરક મે જાય. આ દીવો લઈ લો, ત્યાં મને દમનો રોગ છે, શ્વાસ કરે તો મને આવે તરત શ્વાસ કરે એટલે લેવડે. તમને તો એમાં હું જીવો કેમ લેવડાવતા છે? ગાડી નીચે નાખીને જાડવાની છે, ભટકાણી સાથળ તૂટ્યો, 25 માથામાં
પાણીનો પાઇપ મૂક્યો એટલું લોહી આખો આપણું નિદાન તો ધાર થાય. અને રવિવારે તો હું શિબિરમાં જતો તો પોચા છે કે આપણે એક ડોક્ટર આપણે સત્સંગી રવિવારે હોસ્પિટલ ખોલી શું કરે, માથામાં અજયસંગ મારે તાકો લે, હજી તો અજયસંગ ની દવા અંદર પછરી ના હોય, તરત તાકો લે એટલે હોય મારે બે લોકો દર્શન ન થતા. એટલે આપણે વાત કરી છે બધાને, જો અમે દુઃખી થવા તમે દુઃખી થાવ એવું બોલ્યું તો મને પાપ લાગે. આ વ્યસન છે ને એ આપણે જન્મદાર પડી કરીને આવે છે. સુખી થવા ખાવ છો તમે દીકરી બૈરા બધાને તમે માવા ખવડાવો. આ છોકરા નાના માવો ખાય, માવો કે છે ગુટકા કે ખબર બે સમજી ગયા, આ છોકરો ખાય તો એનો પપ્પા ઢોલ મારશે, અને એને આટલું લેવાનો છે તો ઢોલ મારશે ખી જશે. અમુક હોય છે અડવાર નહીં કોઈ જી, કોઈ વ્યસન છે ને એ ભક્તિ માર્ગમાં, કારણ કે ભક્તિ શાંતિ થાય છે શરીર થી નહીં. શરીર ના મહાન સ્વામી કીધું 2-6% છે, દંડવટ કરી આરતી કરી 11 માળા કરી, પણ મન ના હોય ને, મન થી ભક્તિ થાય છે ને એ લખ્યું માનસી ને પ્રત્યક્ષ હરખું ફળ લખ્યું છે. એ મન થી ભક્તિ થાય ને એના 95% છે. અત્યારે કથા છે ને ત્યાં સાંભળો તમે કાનથી, બરાબર છે, જોવું હોય તો શેની જરૂર પડે આંખ, અને જમવું હોય તો મોઢું, અને આનંદ કરવો હોય તો મન, બરાબર છે. વરણ જો હોય, લગની ચોરી પેઠો હોય, મૂવી ઉતારતા હોય, ગીત ગાતા હોય, દાગીના પર પણ કાનમાં બે ગાળકો નહીં જાય, કોઈ સાંભળ્યું નથી એની સિવાય, એક રૂપિયા ઓછો નથી જોયે, કોઈ માર્યો નથી, પણ દુઃખી થઈ જાય કે નથી જાય. હું હલી ગયું મન, આ નિખિત તલાવ છે આબુ ની અંદર, આ સિઝનમાં બરફ થઈ જાય, કેવો સોલિડ બરફ થઈ જાય, સ્લીપ ભર્યો હોય એવો છોકરા ક્રિકેટ રમે હોય, આખું તળાવ ઉનાળામાં લિક્વિડ થઈ જાય. સરોવરમાં પથરો નાખો એટલે એના તરંગો ઉઠે આમ પાણીમાં, પણ બરફ થઈ ગયેલામાં પથરો નાખશો ને ઉછળકીને પાછો પડે છે, પણ એના તરંગ નહીં બોલે, એ સોલિડ થઈ ગયું. મન માણસ નું સોલિડ થઈ જાય ને પછી કોઈ બોલે કરે ભલે નહીં, મને પ્રમુખ સ્વામી ના કેટલા અપમાનો થયા છે, યોગી બાપા ને કેટલી વાર માર્યા છે, આપણા પરમહંસો નિષ્ફળાનંદ સ્વામી બાવળિયા ના સાંડે બેઠા બેઠા કીર્તનો બનાવી, ધન્ય ધન્ય અવસર આજ નો જેમાં મળ્યા મહારાજ, રાંકપણો તો રહ્યું નહીં કોઈમાં, કેશો ગંગાલ નિર્ધની અમીર થી મહા મળ્યો છે માલ, કયો માલ મળ્યો રે શામ તમે સાચું નાણું ભગવાન મળ્યા. જે માણસ રોટલા માગી ખાય છે ને એને કેપના કીર્તનો લખ્યા છે. આજે માણસ આગળ બધું હોય ઘણી વાર જોજો, શેઠ ટેન્શન માં બેઠો, ડ્રાઈવર પૂછ માં ગાડી જોજો, તમે કચરા પોતા વાળી બેન હોય ઘરમાં આનંદ કરતી હોય, શેઠાણી પલિત્રા વાળી નસવાળી ભાગ્ય આનંદ કરતા હોય, ખેડૂત પલિત્રા વાળો હોય, સુખ અને દુઃખ પોપર્ટી માં નથી, વખાણ કરે એમાં નથી, તમને રોગ થઈ ગયો નાખું ગામ એમ કે કઈ રોગ નથી મટી જવાનો છે. સુખ ને દુઃખ વ્યક્તિના વિચારમાં છે. મન જેટલું માણસ નું શાંત સ્થિર પવિત્ર એટલો જાણવાની છે, બેઠા હોય તો આનંદ આવશે, કોઈની જરૂર નથી તમારે આનંદ લેવા. આજે બે માણસ સારું બોલે, બે વાહે પાછું બોલશે, બે દાડા પછી તમારું ખરાબ બોલશે, તમે રાષ્ટ્ર કેવા સારું બોલશે, હગા વાલા હો વાર તમે શિખરપુરી ખવડાય, પણ એક વાર સાસુ રોટલો બોલી મનમાં ગાયું દેખાતા ખાતા, કોઈ રાજી થાય એમ નથી. ભગવાન છે, ભગવાન તો દયાળુ છે, પરમાત્મા છે, કોઈ લેવા આવે એમ નથી અંતકાળે કોઈ. અને માણસ નો અવતાર તો અતિ અતિ દુર્લભ છે. આ વચનાત્મા લખ્યું છે, હું સચમાં તમને સંભળાવે ભગવાન સ્વામિનારાયણ વાણી છે, કેટલો દુર્લભ છે, તમે વાંચો કોકળ ભૂગોળ નું વચનાત છે. ચાર યુગ ની એક ચોકડી થાય છે, કયા ચાર યુગ છે, સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ ને કળયુગ, ચાર યુગ ની એક ચોકડી કહેવાય. કેટલા વર્ષ થાય ચાર યુગ પૂરા થાય, ઓછામાં ઓછી આવડતા કળયુગ ની છે 4,32,000 વર્ષ. સતયુગ ના કેટલા બધા છે, દ્વાપર ને ત્રેતાયુગ. દશરથ રાજા ને એવું કહે છે 60,000 વર્ષે દીકરાનો જન્મ થયો, કેટલા વર્ષે 60,000 વર્ષ પછી રામ ભગવાન જન્મ્યા, પેલા માણસ 1,00,000 વર્ષ જીવતા, 1,000 વર્ષ નો ખાટલો થાય ગઢપણમાં, 100 વર્ષ દસ કાંઈ ત્યારે જીવ જાય, અરે તો હુદાય હુદાય ગણી ધાકતા જ નથી, દસકાઈ બેન થઈ જાય નથી હોતું. 8,000 વર્ષ પછી છોકરા જન, અત્યારે તો લગ્ન કરે 2 વર્ષ થઈ સ્વામી ધૂન કરો ભાઈ શાંતિ રાખ, થશે ઉતાવળી ઉતર છોકરા ને ઉતાવળ હોય, દાદા ને ઉતાવળે બાપા ને રમાડ ભાઈ, એટલી આયુષ્ય હતી પેલા, અત્યારે આયુષ્ય બહુ ટૂંકી આવ્યું છે આપડી, બહુ ટૂંકી મળ્યો મનુષ્ય ચિંતામણી રે, લખ્યું છે કે નહીં, દુર્લભ માં દુર્લભ આ શરીર છે, દુર્લભ માં દુર્લભ માણસ નો અવતાર મોંઘો નહીં મળે, ફરી ફરી નહીં મળે, કમાણી તો એને કહેવાય તે લઈ જવાની છે, ઉપર મૂકી દે કમાણી કહેવાય, ભાડે ઘરમાં આરસ નાખવા મળે, ભાડે રેવાય કોઈ 500 વર્ષમાં, આ ભાડે છે અહીંયા બધા જવાનું છે દુનિયા છોડી, કોઈ આમાંથી કોઈ અમર પટો નથી, બધાને છોડવાનું, તમે સ્વીકારો ના સ્વીકાર, ભીમડાવતા નથી, પણ આપણે ભાથું બાંધી લેવું, ભગવાન કોઈને દુઃખી નથી કરતા, ભગવાન તો આપણે સુખી કરવા આવ્યા છે કે તમે સુખી થાવ, પરમેનન્ટ સુખી થાવ, કામ ચલાવ નહીં. આ 2 રૂમ છે મંદિરમાં, એક વાળો તો તમને 500 રૂપિયા આપે દાખલા, 100 રૂપિયા આપે, 500 રૂપિયા આપે દાખલો આપે ખાલી, અને એક વાળો તો 25 રૂપિયા આપે, તમે કઈ વાળશો, હો વાળે કે 25 રૂપિયા વાળે, બોલો જલ્દી, હો વાળે, પણ હો તમારા હાથે પચાવી દેવાના, અને 25 રૂપિયા બધા હાલશે તો કઈ વાળશો,
વધારે છે ને, પાછા આપી દેવાના આ સંસારના સુખ પાછા આપી દેવાના બધે. આ પૂછો વડીલો બધા બેઠા છે ખુરશી પરિણ્યા હતા, અત્યારે એવું આનંદ છે? વરરાજા ગયા હતા બુટે બીજા પહેરા, રજાએ પાછળ દે, રજાએ ભેગી લઈને ફરે નવી નવી, અત્યારે કોઈ પોછવા પાછળ તો નથી. અમારે સૌરાજ પાણી પીવે ને, બુટ તો બીજા પહેરાવે વરરાજા ને, પણ પાણી પીવે બાજુવાળા બુટ છે. બે દાડા સુખ લઈ લે પછી આખી જિંદગી ભલે બીજા ના સંપર્ક જોયા કરે. બધા વરરાજા લઈ ગયો, વટ જઈ ગયો પાવર, ધીમે ધીમે હાલે. રોજ 5-6 રોટલી ખાતો, બે જ રોટલી ખાય, ઓછું બોલે. છોકરી મળે તો મહાનની પ્રકૃતિ બદલાય છે, ભગવાન મળે આપણે બદલાવાનું નહીં. આ મહાન સ્વામી છે ને એ પરમાત્માનો અવતાર છે આ પૃથ્વી પર. કોઈ પણ માણસ દુનિયાનો હામે લાવો, જ્ઞાની ને લાવો તમે, અનુભવ લાખો માણસો ને છે. આપણે કહેવું છે ગપ્પા મારી એમ છે, હનુમાનજી મળે, રામ મળે કે ના મળે, તુલસીદાસે આ રામાયણમાં વાત લખી છે. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, ભગવાને મેળવવા ઉદાસ થયો તો તુલસી શોધી લે સંગત સંત કી, રામજી નો કી પાસ. ભગવાન સેવા સંત ને હોતી કાઢ, ગમે તેટલું જ્ઞાન માણસ આગળ હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલી પારાયણ લોકો વાંચતા હોય, ભગવાન છે તમારે વાતો કરવાની, વાતો કરવી સારું છે, કરવાની છે. પ્રગટ ને ઓળખવા ને, કૃષ્ણ ભગવાને તો આપી દે ઓળખ્યા, કેવું ગાયું સર વાત હતા ઓળખ્યા કોવાળ ની, ભગવાને કોવાળિયા ને કીધું ખાવ મથુરા ને મથુરા ગામ છે એટલે વચ્ચે. પેલા બહુ હાલતા માણસો આપશે કે મારું નામ દેજો, યજ્ઞ કરે છે, હળગતા ફાસલા લઈને બધા પેલા છોબા હોય ને બ્રાહ્મણો દોડ્યા મારવા કે દેવતાને આહુતિ આપવાની, એકદમ ભંગ પડાવવા ખાવાનું લેવા, કૃષ્ણ તો કોવાળિયો છે, ક્યાં ભગવાન છે? અને પેલા હિંજણા લઈને દોડ્યા મારવા, કોવાળિયા પાછા ભગવાન કે ખાવાનું ન લે, કે ખાવાનું બાજુ કર્યું એમની પાછા આવે, એ જ મોટી વસ્તુ મારે તમને. ભગવાન કે પત્ની આગળ જાઓ આપશે, આપશે કે આ ગોપીઓ વેચવા જાય ને દૂધ ઘી દહીં, તારી ને ઋષિ પત્ની ને વાતો કરતા કે એક આગળ ગોર્ધન પર્વત તોડ્યો, કાળીનાગ નાચ્યો છે, કૃષ્ણ તો આવા છે આ છે, અને પરાક્રમ ની વાતો કરી. અને એ વખતે બધી ઋષિ પત્નીઓને બહુ મહિમા સમજાવે, બધી થાળ લઈને નાનું ગામ એ વખતે મથુરા તો બહુ બધી સ્ત્રીઓ, પહેલાની સ્ત્રીઓ બહાર નીકળતી નહીં બહુ ઘર બહાર, નોકરી તો બધી હતી બહેનોને, છોકરાને ઉછેર કરવો, પ્રેમ આપવો, પતિને ઘર વ્યવસ્થિત ચલાવવું, અને પતિ કમાઈને જીવન જરૂરિયાત તો ઓછી હતી, અત્યારે જીવન જરૂરિયાત એટલી બધી વધારી દીધી જ માણસે. પેલા બિલ ક્યાં આવતા હતા? અત્યારે કેટલા બિલ આવે છે આપણે, પેટ્રોલ ને ડીઝલ ને મોબાઈલ ના લાઈટ ના કેટલા બધા બિલ આયા કરતા હોય. હવે બધી સ્ત્રીઓ ગઈને ભગવાન બધાના થાળ થઈને ગોળિયા સમાડ્યા, એને પ્રસાદ આપ્યો, એને ખાધો ને એના પતિ હાટું પ્રસાદ લઈને આવી, આ બધું યજ્ઞ નો વાઇન્ડ અપ કરીને એના પતિ આવ્યા કે ક્યાં ગયા બૈરા બધા, કોઈને ઘરે બૈરા નહીં, તમારા ઘરે કોઈને નથી, ક્યાં તો પેલી બધી સ્ત્રીઓ આવી થાળ લઈને ક્યાં ગઈ છે કે કૃષ્ણ ભગવાન જમાડવા. કૃષ્ણ ને ખવડી આવ્યા કે આ પ્રસાદ ખાધું તમે રાખ્યું લાયા, તમે અભડાઈ ગયા બ્રાહ્મણ થઈ, ગોવાળી લાસ નું ખાઈ આવ્યા, હવે ઘરમાં રખાય નહીં મારે, હવે કેટલા કાઢી મૂકે, આખા ગામના બહેને ગયા હતા ગામ ઉજળ થી કેટલા કાઢે, એના હાથ ની રસોઈ ન ખાઈ આપણે, રોકડા તો સંસાર વ્યવહાર કરવો, બધું કચરા બધા કરે વાંચે ઉઠે, પણ બ્રાહ્મણ પહેલા કયું ખાય નહીં કોઈ એટલે ગયેલા. આજે તે મથુરા જજો, છોબા હોય ને બધા પંડિતો રાજે બેલી હિંચકે બેલી બેલી પાન ખાય, એક વાર પ્રગટ ભગવાન જમાડ્યા, કાયમ ધુમાડો ખાવ બની ગયો છે, કાયમ નથી આવે. પ્રગટ ભજી ઋષિપતિ અને પરોક્ષ ભજા ઋષિ રાય, ઋષિ પત્ની હરી રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાં. રામચંદ્ર ભગવાન આ પૃથ્વી પ્રાય ક્યાં બધે ઓળખ્યા? રાવણે 10,000 વર્ષ તપ કર્યું, 4 વેદ ભણેલો, ભાષ્ય લખ્યા વેદ ઉપર, પણ ઓળખ્યા ભગવાન ને? વિદવતાથી નથી ઓળખાતા, ભગવાન ઓળખાય નહીં, એની કૃપા હોય તો જ ઓળખાય. માણસ ક્યાં ઓળખાય? મોટો સાંજ લોકો નાયક ભગવાન સંપલ લઈ જતા તમે કોઈ છે, ઘણા ની પત્ની એવું બોલતી હોય તમે આવા નીકળ્યા 10 વર્ષ થઈ ગયા લગ્ન થયા પછી ક્યાં પતિ નથી આવા, આજે ખબર પડી તમને ઓળખ્યા નહીં. કોઈ પતિ એની પત્ની ને કહેતો તો આવી નીકળ્યો. એક ભાઈ હું કે એની હા હોય ફોન કર્યો ને જમાય નહીં, એટલો બધો દારૂ ઢીસો છો છે, લગ્ન પહેલા તો બોલ્યા નહીં કે હું દારૂ પીવું છું. કેટલો દારૂ પીવો તમે? એ કે તમારી પત્ની એટલું બધું, તમારી દીકરી એટલું બધું લોહી પીવે છે, તમે કીધું મને કોઈ એ મારું લોહી પી જાય, એટલે તું પીવે છો એટલે લોહી પીવે. તારે ઘરમાં આરસ નાખવા હેલો છે પૈસા થી, એસી નાખવા હેલા છે, આપણે સ્પીન ટાઢી થશે અને ટાઢું નહીં થાય, ગાડીઓ લાવી છો પૈસા થી, આ છોકરાને તૈયાર કરવા ને, આ એક એક બાળક છે ને એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. હજી તમને કહું છું હજી, આ છોકરાને કોઈ મા બાપ બેદર કરી ન રાખતા, નકરો વાલ નથી કરવા કે કપડા લઈ જતા, છોકરાને બહુ પ્રેમ કરીએ છીએ, પણ એને ઉગાડવાની આરજી નહીં શીખવાડવાની, હેદ કરવો પછી શીખે, એને માળા એક કરાવો, બધું કરાવવું પડે, છોકરાને તૈયાર કરવો પડે બાળક. એક ભાઈ એવું કે મારો છોકરો દારૂ બહુ જ પીવે છે, સમજાવો ને,
આ પતાળો ડિસ્ચાર્જ કરે છે મારી હાટું અંતરે કઈ કરી એ પીજે પછી ખરા છે ભાઈ. પરદેશમાં એક સેન્ટરમાં પ્રમુખ સ્વામી એક ભાઈ છે, આ દારૂ પીવે છે. સમજાવો કે સ્વામી કે તારા પપ્પા ગમતું નથી, છોડી દે. ઠીક છે, મારા પપ્પા મેં જોડે બેસે તો પીવે તે પછી. સ્વામી તમે છોડો ને, એને સમજાવો મારે કેટલું જીવન આવી ગયું. માણસો નો મન કેવા છે, વિચારો કેવા છે, આ બનેલા પ્રસંગ કહો તમે. એટલે બધા આયા છે ને, એ વ્યસન મુક્ત થઈ જાવ. બધા આજે વ્યસન મૂકીને કોઈ ધામમાં ગયો, એક દાખલો લાવો. વ્યસન કરીને કેટલા મરી ગયા છે, કેન્સરોમાં, એક્સિડન્ટમાં, બીજી રીતે જોવો. પૈસાનું પતન, રોજના 20 રૂપિયા થૂકી નાખો, મહિને કેટલા થાય છે, 700 રૂપિયા થાય, 12 મહિને કેટલા થાય છે. હવા 7000 રૂપિયા થાય, આખા ઘરના કપડા આવી જાય દિવાળી. દર વર્ષે બધા એ ફિક્સમાં મૂક્યા, બીજા વર્ષે બીજા ફિક્સમાં મૂકો, તમે જાન્યુઆરી નંબર એક બંગલો તમારે થઈ જાય. વ્યાજના વ્યાજમાં ગણગણ કરો ને, કોઈ વ્યસન કરવા નહીં, કોઈ નહીં. બસ આજે બધાને પાણી આપવાનું છે, પારણ તો ઘણી સાંભળી નાખીને એમ કરી જતા રહીશું, મજા આવી. બસ હું કેવું, છોકરા જેના પપ્પા વ્યસન કરતા હોય ને બાળકો, એને હમણાં એવું કહું ત્યારે ઉછાળી કરવાની છો, બીવાર નહીં કોઈથી, નકર કોકર પપ્પા વગેરે થઈ જશો. કરશો ને, બસ બસ એનથી આગળ કોઈ ગુસ્સો કરવો નહીં ઘરમાં, પાવર વાપરવાની ઘરમાં, પતિ હોય કે પત્ની હોય કોઈ નહીં. કાલે કેવી વાત કરી હતી, મમ્મી પપ્પા ઝઘડ્યા, બધા છોકરા આ પાડી, હું ખાવા તમારે વેચવાના, જરા ઝઘડવાનું હોય ઘરમાં. લગ્ન એટલે બધા કર્યા, તમે તમારી પત્ની જોડે ઝઘડવા લગ્ન કર્યા. સ્વભાવ હોય એ પત્નીને વિચારવું જોઈએ કે એનો પતિ બિચારો ટેન્શનમાં હોય, આજે કમાવું કે ખાવાના ખેલ નથી, આખી જિંદગી કેટલું બધું હોય, એને પ્રેમ આપવો જોઈએ, હું ખાવી જોઈએ, સંતોષ આપવો જોઈએ, સારું ભોજન સંભાળવું જોઈએ, હસતું મુખ રાખીએ. પતિને વિચારવું જોઈએ કે આખો દાડો ઘરનું કામ કરે છે, કેટલું બધું હોય, છોકરાને હસાવવાના, આજુબાજુ જોડે સંબંધ સારા રાખવાના, મહેમાન આવે મહેમાન ઉપર તાવ આવ્યો જોઈએ, રસોઈ કરવી પડે, કચરા પોતા વાંચે કપડાં, આ છોકરા આખો દાડો એટલે લોકો વધારે ગુરુકુળમાં મૂક્યા હોય, એટલી બધી ધમારો કરતા હોય છોકરાઓ. તમે બધા અહીં બેઠા આવ્યા છો, હું તમને પ્રશ્ન પૂછું, તમે બેઠા આવ્યા છો કે ફેરફાર થઈ ગઈ, અત્યારે કોઈ ગુસ્સો છે, અક્ષરધામના બેઠા મૂકતો આપણે, પણ બહાર નીકળ્યા કોઈ હરકડું કરે ગુસ્સો આવે કે ન આવે, એટલે માલ તો પડ્યો છે પણ બહાર નથી કાઢતા. અમારા સૌરાષ્ટ્ર તમે ઝઘડે ને બા હું ચડાવી, બે ભાઈઓ તમને ઓળખે છે, એને ભાઈ ના ઓળખે. જેતલપુર ની બાજુમાં વસઈ ગામ છે, વસઈ બળદ ગાડું લઈને એક ભાઈ નીકળ્યા, ડોક્ટર સામે કથામાં ઘણી વાર પ્રસંગ કહે છે, અને મોટો ભાઈ છે ને નાનો ભાઈ હૂતો હતો, અને મોટો ભાઈ ગાડું લઈને આવ્યો. હવે આડો ખાટલો હતો કુવાર, એ કે તું ઉભો થાય ખસે, એ કે તારે આવા ટાઈમે મૂર્ત આવે છે રોજ, આ ખાટલો નહીં ખસે, પાછું લઈ જાઉં ગાડે ને હાંકડા રસ્તામાં કે રિવર્સ ગેર હોય. પેલા કીધું તને ખસેડું રોજ ક્યાં આવું છું, બળજા તારી સાથે મારે આગળ જવાનું છે, તું ખસેડ, નો ખસેડું, ખાટલા બેઠો થયો તો થાય કઈ લખે નહીં ખસે, જા પેલી થાય કઈ લીધું, ગાડમ ધાર્યું હતું બાવળ કાપરું, એક માથામાં જીતું, એનો ભાઈ મરી ગયો અને આ ભાઈ વિશ્વ જેલમાં ગયો, મેરું પરિવાર આખરી ગયો. આવા જ પ્રસંગ બનેલા છે, પેલી કેનલ આવે ને એમાં ઘઉં આવે, ઘઉં એમાં પાણી પાવાનું, એમાં ગરમ પ્રમાણે વારા હોય છે નાની કેનલ. મોટા ભાઈ શું કીધું નાના ને કે મારા ઘઉં વધારે ફૂંકાય છે, તું આજ મને આપી દે પાણી, તું બે દાડા પછી પાછી, કે નહીં મારો વારો છે, તમારો ફૂંકાય ઊંડો થાય, પહેલા મારી મારું પહેલું ખેતર છે, હું પહેલા પછી તમને મળે. અને પેલો ભાઈ પતરું આડું મૂકીને પાણી વાળવા ગયો ને, મોટા ભાઈ પતરું કરી નાખ્યું કે નહીં, અને ખેતરમાં પાણી જવું, બે વાર આવું કર્યું, હાથમાં કોદાળ હતી ભાઈ મારી દીધી, માત્ર મારો ઘઉં ગઈ છે. આવે ને ગુસ્સો તમને, સાચું બોલી જાઉં, મોટી બંધુ તમને કહું, આ ગુસ્સો આવે કોઈ સાચું બોલી દીધું, થોડો બહુ જોડે છે, મારા મારી થાય આવે છે કે નહીં, થોડો જા તો ભેંસ ની સબસિડી પાસ કરવાની હોય ને, પોઝિટિવ રિપોર્ટ બધા બધાને આવે, તમને નહીં બધાને આવતો જ નથી. કોઈ દાડો આપણા પરિવાર દુઃખી નો થવો જોઈએ, કોઈ સમાજમાં બધાનું ભલું કરવું જોઈએ, આપણે દુઃખી માણસો ને મદદરૂપ થવું, તમને પૈસા આપ્યા છે તો ગરીબો હોય, કોઈને ભણવાની ફી ન હોય, તેની મદદરૂપ થવું. તમે ફેરફાર ન કરો પૈસા થી, જલસા ના કરો, જરૂરનું વાપરો, ફેસિલિટી વાપરો, પણ વધારે પડતું જે કરે છે માણસ. એ છોકરાનો જન્મદિવસ હતો એક શહેરમાં, નામ ન દેવાય, 80 લાખ રૂપિયા કરી છે, નાચવા વાળી બેનો લઈ આવ્યા એક્ટરો, 80 લાખ. અને આદિવાસીમાં હું જઈ આવ્યો છું, એનું નામ બોલું, એનું નામ છે દિનેશભાઈ, અને એના છોકરાનું નામ છે શરદ. એ છોકરો આદિવાસી નો, એની સામે એક છોકરાનો જન્મદિવસ ઉજવણો, તિસ્કરી તિલાડ ગામ છે, હું 3 રાત રોકાઈ આવ્યો આદિવાસી ના ગામમાં, બધા આદિવાસી છે, અને સાપરે સાપરે પધરામણી કરી 3 રાત રોકાણો,
મંદિર બાંધ્યું છે આપણે. એ દિનેશભાઈ ને જગ્યા થોડીક જ છે, આ ગ્રાઉન્ડ છે ને આવડી ટોટલ આપી દીધી મંદિર. હમણાં એક આદિવાસી ભાઈ આવ્યા ગઢડા, હા ગઢડામાં નોકરી કરે છે ને, 1 કરોડ રૂપિયાની જમીન દાન માં આપી દીધી, એટલી જમીન નહીં રહે. મને કે સ્વામી મારે ઘર મારા જગ્યામાં મંદિર થઈ ગયું, આનંદ આનંદ થઈ ગયો છે, મારું કામ થઈ ગયું. કે મેં જગ્યા બીજી છે કે મારે હું કરવી જગ્યા તું મહારાજ આપશે જગ્યા પણ. કોઈ લઈ જાય છે બેંક માંથી, કોઈ લઈ જાય છે, બધું મૂકી જવાનું છે, બધું છોડી દેવાનું, ગમે ત્યારે છોડી દેવાનું. ચંદન ના લાકડા લાવ્યા તમે 400 મણ, 7000 રૂપિયા કિલો છે ચંદન, આ બાજુ તાર મન નથી, 7000 રૂપિયા કિલો એના તમે લાવ્યા 400 મણ અને કોલસા પાડ્યા હળગાવી અને 20 રૂપિયા કિલો કોલસા વેચ્યા, 7000 રૂપિયા કિલો ચંદન અને કોલસા પડે 20 રૂપિયા કિલો વેચે, વેપાર કેટલું કહેવાય? હું તમને પ્રશ્ન કરું, તને તું મોટ નાના નો કરે, તમને કરું, તમને કોઈ 2 કરોડ આપે, 2 આંખો કાઢી જતો, તમે અંત નહીં થઈ જાવ, અંત થઈ જશો, મરી નહીં જાવ, ઓપરેશન આંખો કાઢી લે, 2 કરોડ આપે આપશો, આંખો 5 કરોડ આપે તો કેટલા આપો? કયો આપી દે, તમે કેટલા રોકી આંખો માટે? તો કેટલા માણસો આંધળા છે ગુજરાતમાં ને ભારતમાં? ભગવાન દાવો કરે તો આંધળા રાખ્યો હતો, ફિલ્મ ફિલ્મ જોતા નહીં મોબાઈલમાં કોઈ ટીવીમાં, આંખો એટલે આપી ભગવાન. એનો અર્થ શું થાય કે 50 કરોડ આપે તો કોઈ આંખો નથી આપતો, આ શરીરની કિંમત કેટલી? તમે 100 કરોડની ફેક્ટરી નાખી, 100 વર્ષ ચલાવો અને તમે 5 લાખ કમાણા, તે વેપાર કહેવાય? 100 કરોડની ફેક્ટરી, 100 વર્ષ ચલાવો અને 5 લાખ રૂપિયા બેંકમાં હોય તમે, એમ 100 કરોડ જેતા મનુષ્ય અવતાર ન મળે, તે મનુષ્ય 5 લાખ રૂપિયા હોય છે બેંકમાં બેલે, તો હું કમાણી કરી આપણે? મોક્ષ બગાડ્યો એનો ધર્મ ફેલ થયો, બસ કોઈ પણ હોવું નથી, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ. મહર્ષ સેવા દ્વાર માર્ગી મુક્તિ, તમો દ્વારા મોસીતા સંગી સંગમ, મોટા પુરુષની સેવા કરવાથી મોક્ષનું દ્વાર ખુલી જાય છે અને સ્ત્રીના સહવાસમાં ફસાવાથી તમો દ્વાર યમરાજાનું દ્વાર ખુલી જાય. આપણા હાથમાં છે, બાદશાહી ચકલીને પકડી બિરબલને પૂછ્યું, આ જીવતી છે કે મરેલી? એ કહે છે જો જીવતી છે તો લોકો દબાઈ દો અને એમ કે મરી જાય તો હું છોડી દઉં, એટલે ખોટો પડ. હું કીધું બિરબલે, તમારા હાથમાં છે એને જીવનદાન દેવું કે ના દેવું? આપણા હાથમાં કાંઈ નથી, કેટલું જીવવું? તમારું નામ તેમ પાડ્યું છે, તારું નામ તે પાડ્યું, તે નક્કી કરવું, મારે સ્કીનનો કલર આવવો જોઈએ, મારી હાઈટ આવી જોઈએ, મારે જાડા પાટલા રહેવું, કોઈ આપણા હાથમાં નથી છે, બધું ભગવાન હાથમાં છે, બધું જ. એક ટીપુ વરસાદ એકવાર ઇન્દ્ર રાજાને વિચારાયો કે છોકરા આપણો વાર્તા કહીએ, આ બચ્ચો બચાય, ઇન્દ્ર રાજા સ્વર્ગનો રાજા જે વરસાદ પાડે છે ને, એને વિચારાય, વરસાદ ન પાડો તો બધા મરી જાય દર્શન. આપણે કે દાદા વાલ ખોલો ને બેઠા ઉપર, ઇન્દ્ર રાજા વરસાદ પાડે અને ઇન્દ્ર રાજા પૃથ્વી પર આવ્યા મનુષ્યનું રૂપ લઈને, સામાન્ય હાવ, અને ભાઈ રેકડો લઈ નીકળ્યા મૂર્તિઓ વેચવા, નાની નાની ગણપતિ જલારામ બાપા વિષ્ણુ અને માતાજી બધી નાની ની પ્લાસ્ટો પહેરી છે, એક એક મેદની મૂર્તિઓ રેકડા બધી. ઇન્દ્ર રાજા ત્યાં જ ઉભા રહ્યા, મારી મૂર્તિ છે કે નહીં, મને લોકો અંબાલે છે, હું વરસાદ પાડું છું. અને પહેલી એની ગણપતિ મૂર્તિ પકડી, એની કિંમત શું છે? એ કે આની કિંમત 10 રૂપિયા. ભગવાન કેશું ઉપર તમારી 15 રૂપિયા કિંમત છે. પછી ઇન્દ્ર એ પોતાની મૂર્તિ એક પકડી હતી, એની શું કિંમત છે? આ 2 લોન તો આમાં 50 રૂપિયા મોટું પડી ગયું. એ કે કિંમત પૂછું કે સાંભળ્યું નહીં આપણે? નહીં ડૂબતા તે કશો ને, બરસ મફત આપે, શાકભાજી ધાણા મફત આપે, પેકિંગમાં વિચાર મરતા મફત આપે, એમાં પેકિંગમાં મફત ચાલતા થઈ ગયા. ઇન્દ્ર તમે રેકડા વાળો ક્યાં વાળો મફત જમવા પૂછો ભગવાન કે મોરે આપણે કિંમત કેટલા હોય? મારા માટે હું લોકો બોલે છે નોંધવાનું હોય આપણે પ્રમુખ સ્વામી કોઈને પૂછું છે લોકો મારા માટે હું બોલે એને જે બોલવું હોય બોલે આપણે શું જીવન બપોર જીવવાનું પછી લોકો છે કેવું છે દેખાવ નહીં કરવાનું જીવન ખોટો દંભ નહીં કરવાનો અમે સાચું છે મા બાપ છોડીને આવ્યા છે તમારા પૈસાની ગાડીઓ છે તમે રસોઈ આપો ત્યાં કપડાં વડ્યા તમારા પૈસાના ઉઠ્યા અમારા ઘરેથી ટિફિન કે કપડાં જ આવતા અમે આવ્યા એ તમારા ઉપર પાવર વાપરવા નથી આવ્યા તમારા લોકોની સેવા કરવા ભગવાને મોકલ્યા સંતો ભક્તોની સેવા ઠાકોરજીની અમારા મા બાપ એટલે મોકલ્યા છે તમે બધા આવો છો એ કોઈની પર ઉપકાર નથી કરતા સંજયભાઈ ઉપર કે કોઈની ઉપર તમે દવા ખાવ છો ડોક્ટર ઉપર ઉપકાર કરી છે આપણે રોગ મટાડો એ દવા છે તે માસ્તર ની માટે ભણો તો તમારા માટે ભણો અને નહીં ભણો તો શું થશે કલ્પના કરો તમે ભણ્યા નહીં આ બાજુ બધા છોકરા પેલા આ બાજુ ઓળખાય બધા જુઓ મારી બાજુ તમે અભ્યાસ બરાબર ના કર્યો તો શું થશે તમે ભણશો નહીં
તો તમે મજૂર થઈ જશો. 2-5 હજાર માં મજૂરી કરવી પડશે તમારે. લોકો ગાડીઓ લઈને ફરશે, થોડે ભણવા વાળા પરદેશ જતા રહેશે, બંગલા થશે, અને તમારે સાયકલ નહીં મળે. કેટલાય મજૂરી કરે છે ભણ્યા નહીં. એટલે અમદાવાદમાં MD ડોક્ટર ખાલી અંગૂઠો મૂકે આમ 400 ની પહેલે છે. દવા તો લખી દે ને, એ આપણા પૈસાની બાજુ લેવાની. ખાલી ગાડી અમદાવાદ પાસે દુકાનમાં ભરી દે, પછી 5 મિનિટ થાય લખી દે દવા 400 ની પહેલે. આપણે કોકને અંગૂઠો મૂકો છીએ, આખો દાડો પકડી રાખો, ડખો કરે ઉઠતા. હવે એના અંગૂઠા મહિના દેડે મેગ્નેટ છે કે ડોક્ટર થયા છે, સમજાય છે ને? આ બાજુ ભાઈ ભણવાનું છે, બહાર જવાનું જ છે. તું ભણીશ નહીં ને, તને સ્કૂલમાં મિત્રો ગમતા હોય, ટીચર ગમતા હોય, બધાનું રિઝલ્ટ એ અગત્યનું છે. ટીચર ઓછા ટીપેટલ ખાવા જેવા આવના મિત્રો, મારે બાજુ એઠું ન જોઈ જશે. આપણે કાલે વાત કરીએ, તને બુદ્ધિ વધારે પપ્પાની. સાચું બોલ, હે બોલ તો ખરા, જવાબ બોલ. સારું છે, ડાયો તને પૂછું છું, બુદ્ધિ કરી લીધી કે તમારા પપ્પા. તો એ કેમ કરવાનું કે આપણે કહીએ મેં કરાવવાનું, બસ એ કેમ કરવાનું, બરાબર છે? સાહેબ ને ફોન કર્યા સ્કૂલ માં, સંતો ને ફોન કર્યા, ગમે તેમ કરીને આને રાખો, નડિયાદ ફોન કર્યા, વિદ્યાનગર, બાકરોલ, જીગરભાઈ ને બધા ને, છોકરા ને ભણાવે છે, સારી કારકિર્દી બની જાય. બસ થોડા વર્ષ દુઃખ છે, રસોઈ કરતી વખતે ધુમાડો થાય દાજીજી, પણ ખાવા કેવી મજા આવે. પછી ભેંસ જોઈ તર મજા આવે, પણ દૂધ પીવા કેવી મજા આવે. પછી તમે રાજકીય મેળવ્યો હોય, ખેતી કરે માણસો ને બિચારા તડકામાં કેટલી મજૂરી, પણ પૈસા આવે તો કેટલો આનંદ થાય. ભણવું છે ને, એ બધાને ભણવાનું, બધાને વ્યવસ્થિત ભણવાનું. હમણાં એક છોકરો આવ્યો હતો, કેટલો પગાર તમારી કલ્પનામાં નહીં આવે. સિકંદરાબાદ થી સંતો આવ્યો હતો, કોઠારી આત્મચિંતન સ્વામી ભેગો આવ્યો હતો. કેટલો પગાર ખબર તમને? મહિનાનો કહો છો, તમને મહિનાનો પગાર કહું છું, 42 લાખ પગાર છે મહિના સિકંદરાબાદ. હું 4-5 વાગે આવ્યો ને, પછી બીજો કરી આવ્યો, એ છોકરા ઓળખું છું. 42 લાખ પગાર છે એને, 52 લાખ પગાર એવો ફરે મહિનાનો. પણ એની કંપની કીધું સિલેક્શન નહીં કરવાનું, કે મારે 52 કરોડ આપે તો એ રીતે મહિને 10 વર્ષ જતા કર્યા, પણ મારે સિલેક્શન નું તમારું જીવન છે, પૈસા નું કરવાનું. આ છોકરા નું કથા સમજાવે, જાગૃત રાખવા પડે. આપણે ઇન્વોલ્વ એના લગે કથામાં ભાગ લઈ છે. જોશી બોલવાનો બધા, પૂજા માણસ કરે કે ઢોર કરે બોલો તો. પછી 11 ઢોર રે કે માણસ રે? માણસ. મંદિર માં માણસ આવે કે ઢોર આવે? અને માણસ નો કરે શું કેવાય? જો અમે ઢોર ને જ બોલ્યા, અમારે માથે નું કે તમારા છોકરા કે. એટલે બધાને છે ને, બધાને, તમારે બધા છોકરાને છે ને, મમ્મી પપ્પાને પગે લાગો, બરાબર છે? લાગશો કેટલા તમે લાગશો, ચેકલી કરો. બસ બધાને પગે, આ મમ્મી કરો, જેસો જેસો. આ માથું ને તમારું, એ તમારા મમ્મી તમારા પપ્પાના ચરણોમાં અડાડવું, ઘોષણ પર પડી અને કહેવાનું મારા માથે હાથ મૂકો, મને આશીર્વાદ આપો. તમારા બાપા તમાકુ ખાતા હશે ને, એ છોડી દેશે. તો પગે લાગશો તો આપણા દિનેશભાઈ ગઢાળી થઈ ગયા સત્સંગી, જોરદાર સત્સંગી થઈ ગયા. ખાલી 2 વર્ષનો સત્સંગ, 2.5 વર્ષ. એ વ્યક્તિ 6 હજારના પગારમાં નોકરી કરતા 2 જ વર્ષની અંદર 4 કરોડ જેટલો ઓફિસ થઈ ગયા, 8 હજાર માણસો એને નોકરી કરતા. પણ સત્સંગ કેવો, એના અગ્નિ સંસ્કારમાં સંતોએ દંડવટ કર્યા, એના 150 મેનેજરો આવી દંડવટ કર્યા, જોરદાર સત્સંગ. એ બોસવાના કેતા, બોસવાના હીરા નું, મોટા મોટું હીરા નું છે બોસવાના, ઉપર હીરા પડ્યા. એને એક ઓફિસે બહુ મોટા ઇન્ટરનેશનલ બિઝનેસ વાળો છે માણસ, આને બહુ પરિચિત, ઓફિસ માં ઉતારવા. સવાર માં દિનેશભાઈ પૂજા કરવા બેઠા ને, ત્રણ કલાક રોજ પૂજા કરે છે વર્ષોથી. આજે ઘણા પૂજા કરે ને, એ છોકરા ને બંધ થઈ જવાનું મન થાય કે આની કરતા નોકરી વિહારી આવે. મારા ફેરવતા ફેરવતા બોલવા મળે, ચાબુ પતવાયું ગામ, એ બધું એવું કરે ફોન ને. યોગીજી મહારાજ છે ને, હમણાં ટાઈમ તો તરત જ થઈ જાય, તમારી યોગી બાપા છે ને, ભૂલી લો કેવો સ્વભાવ એનો, કે રસોઈ કરવા ગયા કયા સ્વામી ને આપી? માધ્યમ સ્વામી. બસ માધ્યમ સ્વામી કીધું, બાપા તમે કથા કરો ને હું રસોઈ કરું. ઉપર ગયા ને સોલો હળગાયો, ગેસ કુકર ની કે વાત કરીએ, પ્રાઇમસી ની,
22 માણા કે 20 માણા ની રસોઈ કરવાની. પેલા કેટલા બધા ખોરાક હતા માણા? 20 લાડુ ખાઈ જતા. પેલા સત્વરાન સ્વામી ને મારે 20 લાડુ આપ્યા. સાઈજી બહુ મોટી હતી. પેલા ખોલેલું શ્રીફળ હોય ને એવી અને બીજી વાર 5 આપ્યા. કે મારે વધારે નું આપતા, મને તાવ જેવું છે. આવા ખોરાક હતા પેલા. હાલી જવાનું બધે ખેતર માં ખાતે કામ કરવાનું જાતી. શરીર બધા કસાણેલા હતા. અને પેલા ઘી એવા હતા, આમ ઉકાળ્યું હોય ને ઘરે આખી બજારમાં સ્મેલ આવે ઘી. અત્યારે જાતે ઉગાડો પડે, તને શું લાગે? સુતરા પ્લાસ્ટિક જેવા ઘી આવો હોય જમા. શરીરે ઘી ખાઈવાની છે ને, ઘી ખાઈવાની છે ને. પેલા તો આમ એવું તેલ ચોખ્ખું ખાય. બધી વાત કરી ને મસાલા પીણા ની ના પાડી. મેંદો નહીં ખાવાનો કોઈ ને. છોકરા બાબા જેવો બધા પાણીપુરી કોકવાર જ ખાવાની. પાવભાજી એ આંતરડામાં છોડી જાય છે. મહિને નીકળે છે. મારી જોડે સીડી છે. એવી સીડી છે મારી જોડે, વિડીયો સીડી. ભાઈ કે મારી પર કેસ કરે કોઈ પણ કંપની, કોઈ પણ કંપની ના નામ લખી નાખે. દૂધ ની ઘી ની કોઈ પણ હું હું ભેળસેળ કરે છે. મારી ઘરે પુરાવા છે. મારી પર સીડી છે. તમે જુઓ ને, તમને દૂધ પીવાનો મન ન થાય. એકેય આઈસ્ક્રીમ દૂધ નો બનતો નથી. કેમિકલ માંથી આઈસ્ક્રીમો થાય છે. બબ્બે વર્ષ 1.5 વર્ષ જૂના આઈસ્ક્રીમ હોય છે. ઘરે બને તમે ઓગળી જાય. પેલો તો ઓગળતો નથી અડધો કલાક. બહુ હાસવાનું ખાવાનું. કઈ વાંધો કરી હળીમાં 8000 લીટર, થાળીમાં 3000 લીટર ટેન્કર પકડાણું. ટોટલ બનાવટી દૂધ. જર્સી ગાય ના દૂધ એ દૂધ નથી. એ ગાય જ નથી, તો પ્રાણી છે. દેશી મળે ન ખાવ એમ કહું છું ભાઈ. પછી એવું ગાજર સ્વામી તમને પૂછ મારી ગયા એવું તમારું નથી કેતા. ઘણા ઘરે બધા હોય છે, જીવન એમાંથી હાલતું હોય. આ તો ખાલી 10 વાત કરી આપણે. મંદિર બનાવવાની કાલે અધૂરી વાત રહી હતી. શ્રદ્ધા એક મહિને છે આપણને. હનુમાનજી ને એક રામ સિવાય કોઈ કુળદેવી હતા? હનુમાનજી ને માંડવો ને કોઈ હતા? કુળદેવી એક કૃષ્ણ હતા. ગોપીઓ ને કોણ હતું? એક કૃષ્ણ. દાદા કચ્છ ને એક સ્વામિનારાયણ. હા તો બધું કેટલી જગ્યાએ થોડું થોડું ખોજા કરેલી. કઈ પાણી નો થાય, ખાડા થાય. છોડવાને કાન કુંડા ના કરો, વાળી લઈ જાઓ ને વાળામાં ના પણ ઉકાઈ જાય. મૂળ જાય એક પાણી પાડે. એકની જ ભક્તિ કરાય. એક રાખે મારો વિશ્વાસ ના કષ્ટ કરું છું. બીજા દેવ કે દેવી ને વળગે ને તજુ શું વળગે? રીલામૃતમાં ભગવાન લખી ગયા. કોઈ દેવની નિંદા ના કરે. આપણે દેવ દેવી આપણથી મોટા છે, પવિત્ર છે. માતાજી વાળા માતાજી ની ભક્તિ કરે, ક્યાં વિરોધ કર્યો આપણે? પણ એકની ભક્તિ કરે એની વાત કરી. તુલસીદાસ એકની ભક્તિ કરતા. મંદિર બનાવવાનું, વ્યવસ્થિત રાખવાનું. બહુ બધું બધું ખબર ન પડે. છોકરા ભગી લાગે, એક વલી મૂર્તિ મૂકી રામ વાળા રામની ભક્તિ કરે, ક્યાં ના પડે આપણે? માધ્ય વાળા માધ્યવ નીકળે, માધ્યજ વાળા માતાજી નીકળે, સ્વામી વાળા સ્વામી નીકળે. એમાં વિરોધ ક્યાં કર્યો આપણે? કોઈ દેવની નિંદા કરી આપણે? ક્યાં દેવ ખરાબ છે? નમસ્કાર દરેક ને કરવા, ભગીએ દરેક ને લાગવું. ભક્તિ એકની કરે એમ કેવું? શાસ્ત્રમાં લખી રહ્યા છે ભક્તિ ભક્તિની ભક્તિ. એટલે આપણે બહાર જઈને ઘરમાં મંદિર બનાવવાની વસ્તુ ન મૂકીએ. પેલા રોટી મૂકે છે આપણે ગંગાજળની. એટલે ભગવાન આનંદ ગંગાને પાવર કરનાર છે, એને ક્યાં ગંગાજળની જરૂર છે? એ લોટી તમે કબાટમાં રાખો ને, ભગવાન શું કરે? અગરબત્તી ના પડીકા રૂ ની પૂણીઓ ભરી મૂકે, બાકસ ના બંડલ ની દવાઈ ના રાખે. ઘરની સાહેબ દવાઈ ભગવાન માથું તો મેટાસી લઈ લીધું. ના હું દવા રાખે ઘર મંદિર માં બધું રાખવા. એનું જુદું છે. એક સરસ આમ મંદિર બનાવીએ આપણે. આ છોકરા પગે લાગે, આરતી માં દર્શન સારા થાય, ચોખ્ખું મંદિર રાખે, સાફ કરવી રોજ. દિવેટું બળે લીધે ત્યાં મૂકી. અગરબત્તી નો પેલો રિક્ષા પડ્યો છે ને, એટલે આ કચરા મેળી છે. પોતાની પથારી વ્યવસ્થિત જોઈ ભગવાન આગળ હાલે. તમે મૂર્તિ ના આંગળી ઘસ્યો કઈ ખબર તમારે કરી? નગરપાલિકા નકશો ક્યારે પાસ કરે? મંદિર રૂમ ફાળવી હોય તો જ. મિનિસ્ટરો આવ્યો હતા ત્રણ સિકંદરાબાદ માં, બધા સંતો ને પંચાંગ પ્રણામ કર્યા. એ બધું ભાવત બહુ બધા. વિજયવાડા તમે જાઓ, લાઈનો લાગે દર્શન કરવા વાળા હવાના પરમાં. ભક્તિ બહુ છે એ બાજુ. એ બધું આપણે ભાષા નો આવડે એટલે એ લોકોના. આપણે ગુજરાતી હોય કથા કરીએ, જલેબી ના ઘોસળા હોય એવી ભાષા. આપણે ગાગરીમાં પથરા નાખીને હલાવે બોલે, આપણે ખબર ન પડે. ગાયું જશે ખારું બોલે, ગાયું ન જતા હોય બિચારા, પણ કઈ ખબર ન પડે આપણને. આપણે અહીં ગુજરાતી ભાષા, આપણો પહેરવેશ, આપણો ખોરાક, આપણી પ્રણાલિકા, તમને ક્યાંય જોવા ન મળે એવું છે. સરસ સુખી થવાનો કોઈ રસ્તો નથી, કોઈ બીજો. બરાબર છે ને? બધાને છોકરાને કઈ વાત કરી, બાળ પ્રકાશ ના લવાજમ કીધું હતું ને રાખવાનું, ખબર કઈ ખાલે બધાને? હોરી પાસે લવા જાય. કોણ છે કાર્ય કરે? ક્યાં બેઠો છે છોકરો? કેટલું? 140 છે. કારણ કે 12 તો પોસ્ટ કરો તમે. 2 વર્ષ નો 140 રૂપિયા છે એટલે કઈ ના કહેવાય.
બે વર્ષનું. એટલે કેટલા પ્રકાશ આવે આપણે ઘરે? 24. 24 વાર પોસ્ટ કરો 5-5 રૂપિયા. કેટલા થાય? 5 રૂપિયા એમનો પોસ્ટ ના થઈ જાય. 140 રૂપિયા આપી દો. બે વર્ષ સુધી પ્રકાશ છે ને, આ છોકરા ખાલી વાંચશે ને, તમે ખાલી વાંચશો ને, તમારો ફેરફાર થઈ જશે. કાલે 4 છોકરા 5 છોકરા ઉછાળ હોય કરી સાંભા માં ગાવે, બાપા વગેરે હાલે પણ સાંભા વગેરે નો હાલે, શા વગેરે નો હાલે, મા વગેરે હાલે એવું કહેતા સમજો. હું તો તારીખ થી બેસણા હું વાંચી બસ હું ત્યાં પડી પોલીસ વાળી આવડી કરો જાઉં તમે. હા વાંચો ને, આ આપણું ગ્રંથો ગ્રંથો બધાય. અને આપણે બળ થાય ના જીવનમાં, આપણે યોગી બાપા કેવો સ્વભાવ એનો. આ બાળ મંડળ રવિવારની સભા છોડીને શરૂ કરનાર કોણ છે? યોગી બાપા હિન્દુ ધર્મમાં કોઈ શરૂ નથી કરતા. બહુ દયા છે આપણી ઉપર કે તમને લીધા. આ છોકરાનો કોણ હાથ પકડવા વાળો છે? આજે સંસારમાં બહુ આભાર માનવું છે કે બિચારો સભા ચલાવે છે. ઘરમાં બે છોકરાઓ જોઈને માને ટેન્શન થઈ જાય છે. આજે એટલા બધા છોકરાને ભેગા કરવા, એની માં તો ટોલી મારી કે આ તો મારે નહીં બિચારા. અમે બાળમંડળ ગામમાં બહુ છોકરા જમાયેલા, એમાં એક બે તો એવા હતા ને, એમ શું કરીને આગળ બેહ હતી અમારી બાજુ. તું ધ્યાન રાખજે કોઈ ધમાલ ન કરે, એ તો નો જ કરે, બસ એને લીડર બની જવાનું. છોકરાને બધાને ધ્યાન રાખવું, કોને કેવો દેવો, એને કોઈ જયારે બીજું ના આવે, બહુ વહેલા ઉઠાડવાની, બહુ મોડે હોવાનો દેવા, બહુ વ્યવસ્થિત રાખવું પડે. છોકરાને ડાયાબિટીસ થઈ જાય છે ને, નાના છોકરાને હમણાં વધન થઈ પણ કરી જેમ વાત થઈ, એ ટેન્શન નહીં થવા દેવાનું બાળકો બાલિકાને કોઈ નહીં. એ ટેન્શન માંથી બીપી થાય, ડાયાબિટીસ થાય, હાર્ટ એટેક આવે, પેરાલિસ થાય, આ બધા ટેન્શન માંથી 90% રોગ ડોક્ટરો કે ટેન્શન માંથી થાય. કોઈ છોકરાને મનમાં ભારે નહીં રાખવાનું, હળવા પૂર રાખવાના બાળકો, એની પર વેટ નહીં મૂકવાની, બહુ એને સમજણ પાડવી પડે, બહુ વ્યવસ્થિત સમજણ પાડવી પડે. ધીરે ધીરે સમજાય તો એને ક્યાં પ્રશ્ન કરવાનો છે? અને વેગમાં હોય તો ના સમજે તો ધીરે ધીરે સમજાવો, પછી સમજાવો બીજી વાર. ગુણાતીતાનંદ સ્વામી એક સાધુ કીધું કંપી બાંધી તો ન બાંધી, સ્વામી એના મિત્રને પૂછી દીધો કે ભાઈ તમે કેમ બાંધી? સ્વામી એમને કીધું માન તમારું કેમ ના માને? તમારા દીકરો તમારો ન માને, તમારી પત્નીનું માને, એના મામાનું માને, એના મિત્રનું માને, એના મારું બધે કામ મારું કેમ ના માને? હું કહું એમ થશે ભાઈ તમે ભગવાન માનો છો બધા, તો તમારું કેથી ઘરમાં માને? આપણે ભગવાન નથી બધા, ક્યાં ભગવાનની આજ્ઞા ઉપાડી છે આપણે ટોટલ? એટલે બધાને પરિવારમાં સંપ રહે, શાંતિ રહે. યોગી બાપા જતા ને એ કથા કરતા ને પેલા લાકડા હતા લીલા, જુમાડો છો બહુ એર ટાઈટ હોલ, બારી બારી ઓછી જાળી જાય હતા. તે સ્વામી હોઈ ગયા લોબીમાં, ગોદડી રસોઈ કરી હતી, દાળ ચોખા પલાળીને હોઈ ગયા. બાપાને એમ કે એની ઉપર રસોઈ થાય છે એટલે 11:30 વાગ્યા સુધી કથા કરી. પછી થાળ ધરાવા ગયા તો એમનો પથારો પડેલો કઈ રાંધેલું હતી. ક્યાં ગયા માધ્યમ સ્વામી? લોબી હોઈ ગયા ચગાડ્યા, બીમા થઈ ગયા કે એના લાકડા લીલા છે ધુમાડો થાય. સ્વામી એવું કીધું કહેવા તો આવવાની છે, લાકડા બદલી દીધા તમે. હોઈ ગયા તમે કહેવા તો આવવું જોઈએ ને, હરિભક્તો જમવાના થયા 18-20. બાપા રસોઈ કરવા પડ્યા, આરામ કરવા કઈ નાખું, હસતા મોટે કઈ બોલવા નહીં. અને મોહનભાઈ દાદરો ચડીને આવ્યા 1 વાગ્યો એટલે કે સ્વામી તમે કેમ રસોઈ કરો? ક્યાં ગયા માધ્યમ સ્વામી? બહુ સારા છે, મારે કેટલાય ટાઈમથી ઈચ્છા હતી મારા હાથનો થાળ ભગવાન ક્યારે જમે, આજે મને સેવાનો લાભ મળી ગયો હરિભક્તો જમાડવા. આ યોગીજી મહારાજ આ પ્રસંગ તમે તમારા ઘરમાં લઈ લો બેઠો, કે કોઈની છોકરાની પત્રીને હા એમ કે મારું માથું દુખે થતું અને હું હોઈ જાવ તો તમે રસોઈ આજ કરી નાખતો, તો કોઈ ના પાડે રસોઈ તો કરે, પણ બાજુમાંથી ડોસીમાં બે હવા આવે બેન પડી પાસે, કારણ કે એના ઘરે છોકરી બહુ રાખતી હોય. અને તરત પ્રશ્ન પૂછે કે તમે કેમ રસોઈ કરો છો? કેમ કે છોકરાના પત્ની આના ઘરમાં કોને રાજો કોને રોતો તમે નિર્ણય કરવાનો? એ વખતે માજીને નિર્ણય શું કરવાનો છો? યોગી બાપા પણ નિર્ણય કર્યો મહારાજનો થાળ ભગવાન ક્યારે તમે માધ્યમ સ્વામી અમને લાભ આપ્યો. અને બોલવું જોઈએ ન બોલવું જોઈએ કે મારી છોકરાની પત્ની મારી દીકરી છે, રોજ મને જમાડે, આજે એવી રસોઈ બનાવી ને એ તમે થારી જઈ આવો માજી, તમે મરસા સુધારો બે ગયો એને ત્રણ જણા મરસા સુધરે ખાય મશીન વાળી છોકરા ઘરમાં હરકરું કરે, દરેક સોસાયટીમાં એક મંત્રા તો હોય જ. હા માજી નિર્ણય હું કર્યો પેલા કીધું તમે કેમ રસોઈ કરો? છોકરી નો હોય ગઈ કે માથું દુખે બપોરે ખાવા આવશે પછી રાતું પણ હોય ગઈ. જો આ હલકા શબ્દો વાપરે કોઈ પણ સાસુ હોય એને એકદમ સાવધાન રહેવું પડે, છોકરાની પત્નીને દીકરી જ માની લેવાની, ઘર જ માપી દેવાય, શાક લેવા જાય બોલવાની એટલું લાવો ના લાવો હું ભાવે આવ્યું એટલે બાજી બાલટી છે, તમારે જે લાવવું તમારે જમવાનું છે, મારે એકલા જમવાનું તમારે જે લાવો લેવો, ઠેલી સામે ન જવાય, હું ભાવે આવ્યું પૂછાય જ નહીં કાંઈ, એમ કેવું જોઈએ તું શાંતિ છે ઉઠજે, પછી હું વહેલી ઉઠીને સાપણ કરી નાખીશ, સાસુ કામ કરે છે શરીર સારું રહેશે, મેરી નાની ઉંમર છે, એને પત્ની મોટી મોટી વાતો કરે હોય ઘરે હોવા દીધી હોય ભલે હું શાંતિથી, રોટલી હોય તો થોડીક રવા દીધે ગરમ હું તને બનાવી દે, ભજીયા હોય તો ભાઈ એક ઘાંડ રવા દે, તું જમવા બેસ હું તને ગરમ ગરમ આપું, એ કેટલી ખુશી જાય. એક ભાઈ એક બેને તને પાણી ગયા ને તો પિયર માં ગયા તો હાવ ફૂકાઈ ગયેલા 2-3 મહિનામાં, હાવ નીકળ ફોણી થઈ ગઈ, એટલે પેલા પૂછું એની માઈ તો શરીર કેમ લેવાઈ ગયું તારું, અરે હાવ બહુ માથા ફૂકી છે, તારો પતિ કે પતિ બહુ હારા છે, સસરા બહુ હારા, બધું હારું જોઈએ હા ગુજરમાની એ મને ખીલી જેમ પૂછે છે,
અને આજુબાજુ મારી દેખે એવા તો રહ્યા છે ત્યાં આપણે તમે આપશે તેમ છે છોકરીની મમ્મી કે ચિંતા ના કરે, હું તને એક પાવડર આપું છું ડબ્બામાં, રોજ થોડો થોડો દાળમાં નાખજે, આ ટાઈમર ઝેર છે, એક મહિના પચી જશે દાળમાં કઢીમાં શાકમાં થોડું ભભરાવ એના પૂરતું એની વાટકીમાં, અને સંબંધ હારા રાખજે, નકર તારી માથે આવશે, બે મહિના હાચવીને મહિનો ખાલી મમ્મી મમ્મી કરવાનું, ખુશ રાખવાની, એટલે બધાને થાય કાતો આવું ન જ કરે એવું થઈ જવું જોઈએ, અને હજી બધી હેલ્પ કરવા મળી આ છોકરાની પતિને, હા હોને પગ દાબી દે પાણી આપે, તમે કાંઈ ન કરતા ગરમ ગરમ ફૂલકા જમાડે, આજુબાજુ મને હા હોય વાતો કરે, હારા ભાઈ મારી હા બહુ હારા મારી મમ્મી કરતા રાખે, એની હા હોય હમસર મળે, એ છોકરીની પત્ની જોડે બહુ હેલ્પ કરવા મળી જશે, કે મારી દીકરી કરતા તમારે વાલી છું, મેં સંબંધ એટલા હારા થઈ ગયા કે બીજી પણ જમે નહીં, અને મહિના પછી છોકરીના પિયરમાં ગઈને એની મમ્મીને કે તેમાં ઝેરનો આપ્યો તો સારું તો પાવડર, કારણ કે મને હા વગર મને મજા નહીં આવે, એ આખી બદલાઈ ગઈ છે, એ કે એ તો છે ને વિટામિનનો પાવડર હતો, આપણે સામે સિક્સ મારી બાજુ સિક્સ હશે, તમારી બાજુ નાઇન વાંચે, તમે જેવું રાખો ને એવું આમાં રાખે, થોડો ટાઈમ નમી દેવો પડે, પછી કાયમ નમી દેવાના, તમે વડીલ હોય તમે કહો ને ભાઈ અમારી ઉંમર થઈ તો તમે અમારે ધ્યાન રાખજો, અમારે ગઢપણમાં ક્યાં જવું, તમારે જીવાનું કોણ હાથ પકડશે, નો તો ચિંતા ન કરો, તમે છે બોલે ના બોલે, અને છોકરીની પત્નીને વિચારવું જોઈએ કે પતિના મા બાપ છે મારા મા બાપ છે, એટલે ક્યારેય અલગ નહીં ગણવાના, હેત રાખવાનું, પરિવાર છોડીને આવી ગયા છીએ, આજ પરિવાર સીતા માતાને વળાવ્યા રામાયણમાં લખ્યું છે, તારે જનક રાજાએ કેવી શીખવણ આપી છે કે આ પરિવારને ભૂલી જશે અને અયોધ્યાનો તારો પરિવાર છે, આળસ નહીં રાખવાનું, ભેદભાવ નહીં રાખવાનો, પક્ષપાત નહીં રાખવાનો, બધાની લાડી લીધી તારે બધાની સેવા કરજે, સીતા માતાને એવી શીખવણ આપી છે, અત્યારે અમુક ઘરે શીખવણ કેવી આપી, કોઈ છે દબાવું નહીં વળાવે ને ત્યારે, એવું હોય તો ફોન કરી દીધા હું જાઉં નહીં, એવું એટલે કેવું હોય, સમજાય છે તને, સમજાય છે તને, સમજાવ પાણી માપી લે છોકરા, પણ તમને પાણી જાય નમી દેવાનું, આપણે કોઈ પણ પ્રસંગ બની ગયો, એક બીરબલ હતા બે જણ નીકળ્યા ને, એટલે પ્રધાને વાત કરી કે આ જો આ ઘરમાં વાઈફ અને પતિને કેટલો મારે છે, આ તો બહુ કેવાય ખરાબ, અને પેલો શાંતિથી ઉભો છે, પેલો કઈ આ સામનો નથી કરતો, હાથ પકડી રાખો કશું જ નહીં, હાવણી હાવણી મારે એ કે આ રાજમાં આવું કેટલું હોય, કેવા ઘરે છે, પત્નીનું પત્નીનું હાલે પતિનું ન હાલે એનો આપણે સર્વે કરવો છે, તર કે મને ટાઈમ આપો થોડો કરીને વાત કરી, કોટ મોટો બેરણ હોય બોલીના મોટા મોટા મને ખીસા ક્યાં ચાર ખીસામાં, અને ચાર પાંચ ઘોડા લીધા, જેને કરીએ પત્નીનું હાલે એને લીંબુ દેવાના, પતિનું હાલે ઘોડો દઈ દેવાનો, એટલે નોટ બેન રાખવા ન પડે, કોના ઘરમાં કેટલું હાલે કેટલું કાપ્યું એ સર્વે થઈ જાય, કોઈ પણ ઘરે જઈને પૂછે કે તમારે ઘરે કેમ છે, એ ભાઈ આજુબાજુ જોઈ લે કે મારું હાલે છે, એ પત્ની તરત આવે વેલણ લઈ રોટલી વણતી વણતી, તારું પાંચસો નહીં ચાલતું વેલણ મારું બગડ, મારું હાલે તો તું કઈ જૂઠું બોલી, એક ઘરે ફરી ત્યાં લીંબુ આપ્યું બીજા ઘરે ગયા, કોનું હાલે છે, પેલો ભાઈ કે મારું હાલે છે, તો એવું જ બોલતા હોય ને, એ કે કાંઈ નું હાલે ઘરનું નામ મારા નામ ઉપર, આ તો આમ તો બહુ ઘર જમાય છે, એ એનું કાંઈ નું હાલે, અને બધા લીંબુ ખરીદી કે બહુ, એક ભાઈ બજારમાં મળ્યા ને, એ કે મારું ખરે તો મારું જ હાલે, આખું ગામ જાણે છે, મારી પત્ની હામી ન બોલીએ, કે વિશ્વાસ છે ઘોડો લીધો, બીજી સોસાયટી પાછો દેવાયો કે મારી પત્નીએ કીધું છે કે આ લાલ ઘોડો નહીં થોડો ઘોડો લઈ આવો, એ કે તું લીંબુ લઈ જાય, પત્ની મોકલો ના દઈને આપી ભાઈ આવી ગયા, અને એમાં અઠાણું લીંબુ ખેપી ગયા, ઘોડો એક ખેપી પાછો આવ્યો, એક વિધવા બેન મળ્યા, અને એને કીધું કે મારી દીકરી છે, નવાનું લીંબુ ખેપી ગયા, મારી દીકરીને રાજમાં રાખો ને, તમે નોકરી તરીકે નાની બાજુડે કામ કરે છે, હાથે પછી આવતી રહેશે, ઘણી બહેનો હોય ભેગા કામ કરે, વાતો નહીં હું કહી દઈશ, રાજાને રાખી દઈશ, હવે પ્રધાન ઘરે નાય જો ચા પાણી કરતો છો, રાજા કે હિસાબ આપો કે પછી આપો ફ્રેશ થઈ, એમાં હિંમત જશે, રાજાએ બોલે કે આ બેનને નોકરી નહીં રખાઈ, તે કીધું કરો રાખી લો છોકરીને, પણ રાણી ના પાડી, કે એક લીંબુ વજુ તમે લઈ લો, આપણે લીંબુ વાળા કે ઘોડા વાળા, લીંબુ તો હારા દાળમાં ના ખાય સરબત બની, ઘોડો તો પાડે પગ ભાગે, ઘોડા વાળા ન થવું, કેવા થવું છોકરા, લીંબુ વાળા બસ, તમારા પપ્પા લીંબુ વાળા ઘોડા વાળા કેવા, લીંબુ વાળા બરાબર સરસ બોલે, બધા લીંબુ વાળા જ હોય, આ તો સમય સામ પડે ને તો એમ સારા બાજુ જોઈ લે, કોઈ ભાવી નથી ને કપડા પકડે વાંધો નહીં, બધું ઈગો બહુ હોય છે, એટલે આપણે શું જ હોય, એક ભાઈ છે ને એની નાતા હોય ને, એની વહુને શું કે ગરમ પાણી લાવી જલ્દી, કે એટલે જોતી ગામની લાઈટું ના હોય કે જરી તમે, નકર પછી આ ભાઈ બિચારી બીવે કે મને શું કરશે, નકર કાઢી મૂકશે મારશે, ચા પીવાનું જલ્દી ચાલે નહીં તો પછી આ બિચારી નવી નવી ને ફફડે, પેલા જમાનામાં ભેગા ફરવા જવું એવું નહોતું,
અત્યારે તો ઘર કરતા થઈ ગયો, કેટલી વાર જેમ આવી ખર્ચ કર નો થાય, પણ પેલા બહુ બીક લાગી. હવે આ હુકાઈ ગઈ છે બાજુમાં ડોસીમાં 70 વર્ષના, કે કેમ હુકાઈ ગઈ છે? અને મમ્મી યાદ આવે કે ના મારા પતિ આવું બોલે, નહીં તો પછી કે કહી દે, નહીં તો પછી હું છે તારી કહી લે. એ કે બોલાય કે હું 70 વર્ષથી બોલું, હું કઈ નહીં છું, કાંઈ ચિંતા ન કરી. હિંમત ભેગી કરી હું બેઠી છું, તો પેલો નાવા બેઠો ને ગરમ પડે, નહીં તો પછી નહીં તો હું કઈ લેવાના, કે ગરમ પડી ગયેલો આપણે ખોટો કપડા લાગતા. પછી પત્ર ચા પીવા બેઠા, જલ્દી ચાલે કે નહીં મળે, હું છે બોલો, હું હોય હું કે ચા પીતા હોય જતા રહી આપણે, બીજું હું થાય ફફડાટ ખોટો ખોટો રાખે, કાંઈ થવા નથી. લીંબુ વાળા રહેવું આપણે, કેવા રહેવું છોકરા? બસ તમે લગ્ન કરી લીંબુ વાળા રહેશો, ઘોડા વાળા બેવ એ સારું, લો તો લીંબુ વાળા રહેશો. આમ જો ઉભો થતો, ઉભો થતો, હા તો ઉભો થા, ઉભો થા નગર કરે તા. જો આ છોકરો કે આપણે લીંબુ વાળા રહેવું, જો પાણી આવે પેલા પાણી બાંધી દીધે, એટલે હગાઈ જ અંદર કહે છે લીંબુ વાળા જઈને નાનો પડતા. છોકરા કે અમારે લીંબુ વાળા જ રહેવું છે, બધા એવું છે અત્યારે, બરાબર છે કે નહીં? બરાબર નહીં, મેં કીધું બધા હાથ પાડે છે, બરાબર છે. એટલે ઘરની અંદર સંપ રે, શાંતિ રે, વધારે વાગી ગયા છે. ખાસ કરીને આપણે વ્યસન મૂકવાના છે, પહેલ કોણ કરશે? કયો કંકુ ડાબલી લેજી બેઠા.